હેલો ફ્રેન્ડ યુવા ઉપનિષદ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ના ચાલો ફટાફટ લાયા આવી જવાનું છે અને જે પણ વિદ્યાર્થીઓ અત્યારે મારી સાથે જોડાયેલા છે આઈ થિંક એકવીસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે તો ફટાફટ તમારા ગ્રુપમાં આ લિંકને શેર કરી દેવાનું છે જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોઈન થઈ જાય ચાલો જેટલા પણ જોડાયેલા છે એ બધા ગુડ આફ્ટરનૂન યસ હેલો મહેન્દ્રભાઈ હાય ચલો ફટાફટ મને કમેન્ટ કરી દેવાની છે જે પણ વિદ્યાર્થીઓ મારી સાથે અત્યારે જોડાયેલા છે મુકેશભાઈ ઓકે ચલો મજામાં એકદમ મજામાં મુકેશભાઈ ઘણા સમય પછી તમે જોવા મળ્યા છો અમિતભાઈ જય ભીમ જય ભીમ જીગીશાબેન હાઈ ચલો ફટાફટ કમેન્ટ કરવાની છે ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન માહી હાય યસ કલ્પેશભાઈ ઓકે ઓકે ગુડ આફ્ટરનૂન મેમ છે છે તો બધા આવી અને જે પણ વિદ્યાર્થીઓ મારી સાથે અત્યારે જોઈન થયેલા છે ફટાફટ આપણા લેકચરની જે લિંક છે ને તમારા ગ્રુપમાં શેર કરી દેવાની છે જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોઈન થઈ જાય અને જે પણ વિદ્યાર્થીઓ આપણા ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ફટાફટ કરી દેવાની છે યસ કરંટવાળા જ આપણે શરૂઆત જ કરંટથી કરવાની છે ઓકે એનું તમારે કોઈ પ્રોબ્લેમ નહીં હમણાં તાજેતરમાં અવસાન ફામેલા હોય કે પછી કરંટમાં ડેલી ન્યૂઝપેપરમાં આવતા હોય એ તમામ સાહિત્યકારને આજે ભણવાના છે ચલો તો લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ હે બધા જોઈન તો થઈ ગયા જ હશો તમે ઓલરેડી ચલો આગળ જોઈએ એપ્લિકેશન અત્યારે કોઈ ડાઉનલોડ ના કરી હોય તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ચલો આગળ તાજેતરમાં ચર્ચામાં રહેલા જે પણ સાહિત્યકારો છે એટલે કે કરંટમાં જે પણ સાહિત્યકારનું અવસાન થયેલું છે કે જેમની સોમી જન્મ જયંતિ અથવા તો એકસો પંચોતેરમી જન્મ જયંતિ ઉજવવામાં આવેલી છે એવા સાહિત્યકારોને સૌ પ્રથમ એમના ક્વેશ્ચનો જોવાના છે

ચલો સૌપ્રથમ આન્સર આવે છે સોલંકી પારુલ બેનનો આવે છે વેરી ગુડ ડી આન્સર આવે છે એમનો ઓકેアルティ બેન નકુ ડી આન્સર મુકેશભાઈ ડી આન્સર સોલંકી પારુલ ડી આન્સર રમાબેનનો એ આન્સર આવે છે વૈભવ ડી 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 એ આન્સર ક્રિકેટ લવર એ આન્સર તમારો ચલો યસ બધાનો રાઈટ આન્સર આવી રહ્યા છે ડી આન્સર રૂપલ બેનનો પણ ડી આન્સર વેરી ગુડ વેરી ગુડ

યસ યસ સાહિત્ય કોની છે કાપડિયા અને કુંદનિકા કાપડિયા ની જાણીતી એમની નવલકથા છે કઈ છે સાત પગલા આકાશમાં સાત પગલા આકાશમાં

ધીરુબેન પટેલ હમણાં તાજેતરમાં એમનું અવસાન થયેલું છે ક્યારે થયેલું છે દસ માર્ચ એટલે કે દસ ત્રણ બે હાજર ત્રેવીસમાં એમનું તાજેતરમાં અવસાન થયેલું છે પૂરું નામ ધીરુબેન ગોવર્ધનભાઈ પટેલ પૂરું નામ શું છે ધીરુબહેન ગોવર્ધનભાઈ પટેલ એમનું પૂરું નામ છે ઓકે ડન છે યસ વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં એમને સૌપ્રથમ યસ હા મકરંદ દવેના જેમ મકરંદ દવેના વાઈફ છે કોણ છે મકરંદ દવે

તો અહીંયા રોંગ આન્સર અહીંયા શું આપેલું છે તો તમારે શોધવાનું છે પેલા જ માં તમારો ખોટો આન્સર હતો કઈ વાંધો નહીં મારી સાથે જોડાયેલા રહો બે આપણા એપિસોડ છો બસ એમને કવર કરી નાખું સાહિત્ય તમારું દંડન દંડન ચલો ડી આન્સર આવે છે ઓકે કેતનભાઈ થેન્ક યુ ડી આન્સર આવે છે બધાનો ડી 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 ઠોટ નિશાયોભાઈ તમે અહીંયા પણ પહોંચી ગયા ઓકે વેલકમ વેલકમ અજેભાઈ વેલકમ ઓકે પારુલબેન જન્મ અમદાદ વેરી ગુડ પારુલબેન વેરી ગુડ વેરી ગુડ તમારી ફરમાઈશ છે તો અમે કેવી રીતે ના પૂરી કરી શકીએ પારુલબેન યસ પીડીએફ એ તો જોવું પડે તો મને નહીં ખબર હોય હવે

તો અહિયાં ડી ઇઝ અ રોંગ આન્સર અયોગ્ય વિધાન છે કારણ કે મધુસૂદન પારેખ નો જન્મ ક્યાં થયેલો છે અમદાવાદમાં થયેલો છે ક્યાં થયેલો છે અમદાવાદ ખાતે એમનો જન્મ થયેલો છે ઓકે ચલો મધુસૂદન પારેખ નું અવસાન હમણાં આજ તાજેતરમાં અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અમદાવાદના રોજ થયેલો છે અને જન્મ પણ એમનો અમદાવાદ થયેલો છે

મકરન દવે કોક દિન ઈદ અને કોક દિન રોજા પન્નાલાલ પટેલની એક પંક્તિ આવી છે કે માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે અનેથી ભિંડી છે ભૂંડી છે ભીખ માલાશંકર કંથાર્યાન જીગનનો યાર જુદો તો બધું સંસાર જુદો ચલો આન્સર શું આવશે ક્વેશ્ચન વાંચવામાં જ મારે એટલી બધી વાર લાગે છે તો આન્સર હું જ્યારે ક્વેશ્ચન વાંચ્યો ને ત્યાં જ આવી જવો જોઈએ વાર ન લાગવી જોઈએ 50 ક્વેશ્ચન જોવાના છે એ પણ 2 કલાકમાં ફટાફટ

જોકે બધાને એટલી બધી કમેન્ટ આવે છે કે મેં કોઈના નામ લઈ નહીં ઉતાવળમાં એટલે જેના પણ નામ નહીં લગાડવાનું કે મેડમ અમારું નામ કેમ લેતા અમુક અમુક વિદ્યાર્થી તો એવી કમેન્ટ કરે કે મેડમ અમારું નામ લો એમાં નામ લેવાની જરૂર નથી બસ તમે તમારા જાતનું મૂલ્યાંકન કરવાનું છે કે તમારા કેટલા સાચા છે કેટલા ખોટા છે ચલો તો બધાનો ડી આન્સર આવે છે તો અહીંયા ડી ઇઝ અ રાઈટ આન્સર રહેશે પડે જિંદગીના મોજા હેના અમે સુકુરોનું સુકુરુ તમે અંતર રંગીલા રસદાર કોને કીધું ગરીબ છે કોને કીધું રાંગ ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલામાં આના સર્જક કોણ છે

ओके फोर्थ માં બી આન્સર ચલો વધારે પડતી કમેન્ટ નઈ કરવાની ઓકે ચલો બી 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 આન્સર બી આન્સર બી આન્સર વેરી ગુડ વેરી ગુડ યસ તો બધા નો રાઈટ આન્સર આવે છે બી આન્સર દિવા સપના ઓકે ધન 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 વેરી ગુડ ખૂબ સરસ બધા નો રાઈટ આન્સર આવી રહ્યો છે બી આન્સર

પન્નાલાલ પટેલ ની છે બે જ વખત એમને પુરુષોનો વેશ ભજવેલો છે બાકી આખા જીવન એમને સ્ત્રીનો વેશ ભજવેલો છે એટલા માટે એમને સુંદરી તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે સુંદરી બની જાય છે કાકા સાહેબ કાળીકર જન્મ

આ પદ્ધતિમાં બાળક પ્રવાસ પ્રવાસ એટલે કે પ્રવાસ બાળ પ્રવાસનું આયોજન કરવાનું પશુ પંખીઓનું પોષણ વિશેની માહિતી આપવાની વૃક્ષ અને વનસ્પતિઓ પરિચય કરાવવાનો આકાશ ગંગા તારા પરિચય નૈસર્ગિક જીવનનો પરિચય આ બધી જ પ્રવૃત્તિઓ બાળ મંદિરમાં જ આવરી લીધેલી છે કોણે ગીજુભાઈ બધે જોઈ લઈએ ત્યાર પછી ગીજુભાઈ બધે ના મત અનુસાર શિક્ષણ વિધિ બાળક કેન્દ્રિત હોવી જોઈએ કઈ પદ્ધતિ કહેવામાં આવે છે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો આવે છે ચલો મહમદ માકર સંબંધિત કયું વિધાન યોગ્ય જણાવો સાહિત્ય અકાદમી ના પ્રથમ અધ્યક્ષ હતા મોહમ્મદ માકડ જેમનું પણ તાજેતરમાં અવસાન થયેલું છે ઓકે આ પણ રહી સાહિત્યકાર છે અને જુને કલાક એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે કેરીડો સર્જકનું નામ જણાવું મોહમ્મદ માકર અને આપણા હસમુખભાઈ પટેલ દ્વારા પણ ટ્વીટ થયેલી છે કે જયારે મોહમ્મદ માકડ અવસાન થયેલું બે નવેમ્બરમાં

चलो जनामो तो अयोग्य विधान कयो छ चलो अब यहां बदामा आंसरो बदलवा मडा छ अजय भाई ए कहे छ ओके रज्ञा मेंडी कहे छ झाला भाई ए कहे छ चलो प्रीति बेंडी कहे छ प्रियंका मेंडी कहे छ विजय भाई डी कहे छ जयेश भाई डी कहे छ रूपाल भाई ओके okay, डी कहे छ रूपाली बेंडी कहे झाला भाई ए ઓકે જીપેસીના ના સભ્ય હતા અધ્યક્ષ નહીં વેરી ગુડ વેરી ગુડ ચાલો વેરી ગુડ પારલબેન ડી આન્સર ઓકે સોલંકી પારલભાઈ આન્સર આપવાના છો એટલે બધું ધીરે કમેન્ટ નહીં જવી જોઈએ ફટાફટ જવી જોઈએ આરતી બેન ડી આન્સર ચલો કરો ફટાફટ અહમભાઈ ડી આન્સર રાહુલભાઈ સિંહ આન્સર વિપુલભાઈ ડી આન્સર નિત્યા નિત્યા ઝાલા એ આન્સર જિગીશા સિંહ આન્સર કૃપાલી ડી આન્સર જલ્પા ડી આન્સર રાધા ડી આન્સર જાગુબેન ઓકે ડી આન્સર પરમારભાઈનો ડી આન્સર આવે છે અંકિતાબેનનો ડી આન્સર આવે છે મેઘા ભટ્ટનો ડી આન્સર અલ્પાબેન ભટ્ટ ડી આન્સર ઓકે વેરી ગુડ વેરી ગુડ તો બધાના ડી આન્સર આવી રહ્યા છે તો લોક કરી ડી ને ચલો માત્ર ચાર વિધાન છે એ જ અયોગ્ય છે કારણ કે શા માટે કારણ કે અહીંયા જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી ની વાત કરવામાં આવેલી છે તો આ જીપીએસસી ના તેઓ અધ્યક્ષ નતા રહી ગયા પરંતુ શું હતા તેઓ સભ્ય હતા શું હતા તેઓ સભ્ય હતા અધ્યક્ષ હતા નહીં મોહમ્મદ માકડ છે એનું પૂરું નામ મોહમ્મદ બલી ભાઈ માકડ છે ચલો એમનું જન્મસ્થળ જણાવો એમના સભ્ય હતા અધ્યક્ષ તરીકે નથી ઓકે ભાવનગરના પાળીયાદ ખાતે વેરી ગુડ ચલો ક્યાં થયેલો છે એમનો જન્મ ભાવનગર ભાવનગરના પાદમી ના અત્યારે કોણ છે ચલો ગુજરાત સાહિત્ય અધ્યક્ષ અત્યારે કોણ છે ચલો ગુજરાત સાહિત્ય અકાદમી ના અત્યારના અધ્યક્ષ કોણ છે ભાવનગર હતું એટલે ભાવનગર આન્સર આવશે રાઈટ આન્સર કારણ કે તમે જીસીઆરટી માં જોશો તો પણ એમાં ભાવનગર આપેલું હશે હાલ બોટાદમાં છે જન્મ સમયે ભાવનગરમાં હતું ભાઈ આપણે ગમે ત્યારે હું કઉ ગમે ત્યારે મેં જ્યારે પણ સાહિત્યકારો ચલાવું ત્યારે મેં અગાઉથી જ મેં કહી દઉં છું કે જ્યારે જન્મ સ્થળ વખતે જન્મ સમયે શહેર કે ગામ કયા જિલ્લામાં હતું કયા વિસ્તારમાં હતું એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઓકે અત્યારે ક્યાં આવેલું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી ભાગ્યેશ જહા વેરી ગુડ વેરી ગુડ ભાગ્યેશ જહા વેરી ગુડ ચલો ક્વિક આન્સર કરવાનો છે ભાગ્યેશ જહા યસ અત્યારના કોણ છે અધ્યક્ષ ભાગ્યેશ જહા છે ઓકે સૌપ્રથમ કોણ હતા મોહમ્મદ માકર હતા

પેપર જતું રહેશે ને હવે સાત દિવસ વાર રાહતું હવે તૈયારી કરી લો સરખી રીતે હવે અત્યારથી વિચારવાનું નથી કે પેપર ફૂટશે કે નહીં ફૂટે એ તો નથી જ ફૂટવાનું આન્સર સી આન્સર વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો ફટાફટ

જીગીશાબેન ઉતાવળ જ છે આપણે તમ તારે તમે આન્સર આપો ફટાફટ એટલે આપણે આગળ વધીએ ઈચ્છારામ ભટ્ટ ઓકે જીગ્નેશભાઈનો ફર્સ્ટ આન્સર આવે છે વેરી ગુડ વેરી ગુડ ચલો ક્વિક આન્સર આપો બધા નિત્યા ઝાલા ઓકે મોદીભાઈ નો સી આન્સર આવે છે રૂપલબેન બી આન્સર પોટ નિશાળીઓ સી આન્સર ચલો ફટાફટ પૂંજાબેન બી આન્સર જિગીશાબેન નો બી આન્સર આવે છે વિપુલભાઈ બી આન્સર આવે છે આરતીબેન નો સી આન્સર આવે છે જીગીશાબા બી આન્સર આવે છે હિમાલય મારું વ્યક્તિત્વ ચાનું કોઈનાથી બસ તમારા પ્રતાપે તો અમને બધા ઓળખે છે વેરી ગુડ વેરી ગુડ ચલો બી બી રાઈટ આન્સર ચલો તો અહીંયા રાઈટ આન્સર આવે છે બી ઈસારામ ભટ્ટ જેમના ગુરુ હતા શું હતા એમના ગુરુ હતા પેલા તો મને દયારામ દયારામ છે તેની સાથે સંકળાયેલા છે ગરબી સાથે તેની સાથે ગરબી સાથે સંકળાયેલા છે એમના ઉપનામો જોઈએ ઉપનામો કયા કયા છે એક તો ગરબીના પિતા ગરબીના પિતા ગરબી સમ્રાટ ગરબી સમ્રાટ તમારે મને અહિયાં એ જણાવવાનું છે ગરબી ભટ્ટ તરીકે કોને ઓળખીએ છીએ ગરબી ભટ્ટ ગરબીના પિતા ગરબીના સમ્રાટ તો દયારામને ઓળખવામાં આવે છે પરંતુ ગરબી તરીકે કોને ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજી વગેરે ઉપનામો ઘણા છે દયારામના છે ગુજરાત જયદેવ ગુજરાતનો જયદેવ ગુજરાતનો બાયરન ગુજરાતનો જયદેવ અને ગુજરાતનો બાયરન આ બગેરે ઉપનામો કોના છે દયારામના છે જે ગરબી સાથે સંકળાયેલા છે ગરબી ભટ યસ ગરબી ભટ તરીકે કોણ જાણીતું છે દલપતરામ કોણ જાણીતું છે દલપતરામ જાણીતા છે ગરબી ભટ તરીકે અહીંયા જોઈ ઈચ્છારામ ભટ્ટ છે એમના કહેવાથી તેઓ વૈષ્ણવ સંપ્રદાય ધારણ કરે છે અને ઈચ્છારામ ભટ્ટે એમને આઠ અક્ષરનો એક મંત્ર આપેલો છે આઠ અક્ષરનો કયો મંત્ર આપેલો છે શ્રી કૃષ્ણમ શરણમ મમ કયો મંત્ર આપેલો છે શ્રી કૃષ્ણમ મમ આ આઠ અક્ષરનો મંત્ર કોણે આપેલો છે તો ઈચ્છારામ ભટ્ટ દ્વારા આપવામાં આવેલો છે અને ઈચ્છારામ ભટ્ટના કહેવાથી માત્ર તેર વર્ષની ઉંમરે તેઓ તત્વ પ્રબંધ તત્વ પ્રબંધ

આમ કમેન્ટ જવી જોઈએ આમ ફટાફટ ઉડવી જોઈએ ચાલવી પણ ના જોઈએ ઉડવી જોઈએ દોડવી પણ ના જોઈએ ઉડવી જોઈએ ચલો ઉડાડો ફટાફટ કમેન્ટ ને ઉડાડો હિમાલીબેન ડી આન્સર પ્રીતિબેનનો એ આન્સર ઓકે ચલો રાકેશભાઈનો એ આન્સર આવે છે પૂજાબેન બી આન્સર દીપિકભાઈ ઝાંખું દેખાય છે ચલો રોનકભાઈ ઓકે દીપ્તિબેન છે તમે તમને ઝાંખું દેખાય છે તો એક વખત તમારી ક્લિયરિટી ચેક કરી જવો મોબાઈલમાં હે ને ચલો સુમિતાબેન ડી આન્સર આવે છે પાયલબેનનો એ આન્સર આવે છે વિશુબેનનો એ આન્સર આવે છે ધવલભાઈનો એ આન્સર હિતેશભાઈનો એ આન્સર યાજ્ઞિકભાઈ નથી ઓકે ચલો અહીંયા રાઈટ આન્સર આવે છે અહીંયા સી

હતો હું સુતો પાર અને પુત્ર નાનો રડુ ચેકતો રાખતો કોણ છાનો મહા હેત વાળી દયાળી જ માત આ પંક્તિના સજ્જ કોણ છે દલપતરામ છે દલપતરામ જરે નાનપણમાં એમના પિતા ડાહિયાભાઈ એમનું પૂરું નામ છે દલપતરામ ડાહિયાભાઈ તરવાડી એ જરે નાના હતા એમના પિતા બહુ જ ગરમ સ્વભાવના હતા જારે ડાહિયાભાઈ એમને શ્લોક પાકા આપે સંસ્કૃતના નાનો હતો દલપતરામ ત્યારે

આ બધી યોગ્ય છે ઓકે 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 ડન છે ચાલો ચાલો માય મિસ્ટેક યસ માય મિસ્ટેક મારું ખોટું છે મારું ખોટું છે અહીંયા આ જે યોગ્ય જોડે છે અયોગ્યમાં અહીંયા યોગ્ય આપવાની જરૂર હતી ચાલો ટાઇપિંગ મિસ્ટેક ચાલો ચાલો ડન છે હવે હવે કઈ કન્ફ્યુઝન નહીં ને ચાલો બધાને અહીંયા સુધી સમજાઈ ગયું હોય તો એક વખત થમની નિશાની કરી દઈએ ચલો હા ડન એટલે કે થમની નિશાની કરી દો એટલે ફટાફટ નેક્સ્ટ નેક્સ્ટ તરફ આગળ વધીએ ચાલો ડન છે ઓકે ઓકે ડન 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 ચાલો આગળ વધીએ ચલો આ તમારો ખોટો પડી ગયો એટલે તમને એક માર્ક ફૂટી ગયો એટલે શું કહેવાય કે ખોટો પડે ને એટલે એક માર્ક તમને મળી જશે તમને તમારે કંઈ વાંધો નહીં આ તમારે નહીં ગણાય આમાં તમારે જીરો પોઈન્ટ તેત્રીસ માર્ક નહીં કપાય ઓકે ડન છે ચાલો આગળ વધે ખોટું વિધાન જણાવો હવે તો મારે ક્વેશ્ચન સરખી રીતે વાંચવા પડશે ચલો ખોટું વિધાન જણાવો ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથા કરણ ઘેલોના સર્જક નંદશંકર મહેતા છે સુરતના ત્રણ ન એટલે કે નર્મદ નવલરામ અથવા નંદશંકર સમાવેશ થાય છે

પ્રશ્ન સમજાવજો ઓકે હા કંઈ વાંધો નહીં સમજાવી દઈશ ફટાફટ અહીંયા આન્સર કરો પેલા યસ સી ડી આન્સર ડી આન્સર ડી ડી આન્સર ઓકે કેતનભાઈ ઓકે ડન ઓમ ચલો કમેન્ટ તો દોડે છે હે ને દોડે છે બસ આવી જ રીતે દોડતી રહી કમેન્ટ ઓકે આન્સર ડી આન્સર બધાએ આન્સર તો કરવાના જ છે કારણ કે આ તમારે અત્યારે તમારી જાતનું મૂલ્યાંકન કરવાનું છે કોઈ એક્ઝામ નથી આપવાનું ઓકે થેન્ક યુ

વાર્તા સંગ્રહ સૌપ્રથમ તાર્કિક બોધ એના સર્જક પણ દલપતરામ સૌપ્રથમ નાટક નાટક કહ્યું છે લક્ષ્મી એના પણ સર્જક દલપતરામ છે સૌપ્રથમ હાસ્ય નાટક એના પણ સર્જક દલપતરામ છે સૌપ્રથમ કાવ્ય બાપાની પીપર એમના પણ સર્જક દલપતરામ છે હે ને વર્ષ ઓગણીસો ને પિસ્તાલીસ માં સૌપ્રથમ બાપાની પીપર કાવ્ય લખે છે ને ત્યાંથી સુધારાની શરૂઆત થાય છે યસ લક્ષ્મી બાપાની પીપર ઓકે વેરી ગુડ તાર્કિક બોધ મિથ્યાભિમાન વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો આગળ વધીએ આપણે જોઈએ તો આપણી ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કઈ છે કરણ ઘેલો નન શંકર તુલજા શંકર મહેતાની તો નવલકથાઓને પણ લઈ લઈએ ચાલો સૌપ્રથમ હાસ્ય નવલકથા કઈ છે આન્સર આપો હાસ્ય નવલકથા કઈ છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્ય નવલકથા ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્ય નવલકથા सोलंकी पारुल बेन नो फर्स्ट आंसर आवे छे भद्रम भद्रम वेरी गुड वेरी गुड वेरी गुड भद्रम भद्रम कोनी छे रमण भाई नीलकंठ रमण भाई नी छे कोनी छे रमण भाई नी छे अब सामाजिक नवल कथा कई छे चलो जनावो सामाजिक नवल कथा तो मारी पासे टाइम नथी मैं कही दऊ छु सासु बहुनी नी लड़ाई सासु बहू नी लड़ाई

આ બંને જે નવલકથા છે એ કઈ છે ઐતિહાસિક નવલકથાઓ છે યસ જોસેફ મેકવાન આંગળીયા વેરી ગુડ વેરી ગુડ દલિત નવલકથા સૌપ્રથમ જાનપદી નવલકથા ચાલો જાનપદી નવલકથા सौ प्रथम जानपदी नवलकथा कई जनो फटाफट फटाफट आंसर आपो आंसर आपो चलो सौ प्रथम जानपदी नवलकथा yeah, वहता सोरठ तारा वहता पानी वेहता सौ प्रथम जानपदी नवल कथा नवलकथा जेना सर्जक कौन जवेरचंद मेघाणी जवेरचंद मेघाणी वेरी गुड वेरी गुड બધાનો રાઈટ આન્સર આવે છે ચલો હવે નેક્સ્ટ તરફ નેક્સ્ટ ક્વેશ્ચન 10મા નંબરનો ક્વેશ્ચન આવે છે ચલો કયો ક્વેશ્ચન છે ગોવધન રામ ત્રિપાઠીએ લખેલ સૌપ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્રના ભાગ 4 પૈકી અયોગ્ય ભાગ જણાવો optionsનો તમારી સામે છે બુદ્ધિધનનો કાર ભાગુરસુન્દરીનું મનોરાજ્ય દત્નગિરિનું રાજ્યદંત સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણા હતી આમાંથી કયો રાઈટ આન્સર છે ચલો ફટાફટ કમેન્ટ કરવાની છે

અહીંયા બધાનો એ બી આન્સર બધાના અલગ અલગ આન્સર આવે છે સી આન્સર આવે છે બી આન્સર ડી આન્સર આવે છે ડી સી બી બી લાગે છે બધાનું ધોવાણ ધોવાનું છે ચલો બી 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 ડી આન્સર પણ આવે છે બી બધા આન્સર કરો અહીંયા તમારે તમારું જાતનું મૂલ્યાંકન કરવાનું છે હું તમને કોઈને ઘરે આવીને મારવા નહીં આવું કે તમારો આન્સર કેવી રીતે ખોટો પડ્યો છે ચલો બધા આન્સર કરવાના છે કમેન્ટ તો બધાની ઉડવી જોઈએ આવી રીતે ધીરે ધીરે ચાલે નહીં મજા આવે યસ વેરી ગુડ બેન વેરી ગુડ તમારી તૈયારી ખૂબ જ જોરદાર છે બસ આવીને આવી તૈયારી રાખજો પાકી તલાટી એક સીટ પાકી છે હેના ને ચલો અહીંયા જોઈએ તો પેલા ભાગનું નામ છે બુદ્ધિધનનો કારભાર

ફટાફટ ફટાફટ લાગે છે બધાનું ધોવાણ થવાનું છે પાકું ધોવાણ છે હજી એક વખત વિચારી લેજો વિચારવાનો ટાઈમ આપું છું બધાનો ડી આન્સર છે સાચે હા ધોવાણ થાય તો મને નહીં કેતા તમને કહી દઉં છું અગાઉથી ધોવાણ થવાનું છે

ત્યાર પછી પૂર્વલાભ જોઈએ અતિ જ્ઞાન અને વસંત વિજય એ કવિકાંત કવિકાંત નું પૂરું નામ જણાવો મણી રત્નજી ભટ્ટ એમનું પૂરું નામ છે અતિ જ્ઞાન એમનું ખંડ કાવ્ય છે ખંડ કાવ્ય અખંડ કાવ્ય સાથે સંકળાયેલા સાહિત્યકારનું નામ જણાવો ખંડ કાવ્યના સર્જક કોને કહેવામાં આવે છે કવિકાંત મણી શંકર રત્નજી ભટ્ટ છે જેમનું સૌપ્રથમ ખંડ કાવ્ય કયું છે તો વસંત વિજય આવશે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ખંડ કાવ્ય કયું છે વસંત વિજય આવશે ગુજરાતી ભાષાનું જોઈ લઈએ કવિ કલાપી કવિ કલાપી જેને આપણે પૂરું નામ જોઈએ તો સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ એમનું પૂરું નામ છે લાઠીના રાજવી છે લાઠી ક્યાં આવેલું છે અમરેલી જિલ્લાના લાઠીના રાજવી સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ જેને હૃદય ત્રિપુટી જે કૃતિ છે ત્રણેય પત્નીઓ આધારિત લખે છે અને એમના સમયમાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજ એજન્સીના નિયમ અંતર્ગત એમને જ્યારે રાજાનો પદ ધારણ કરવું પડે ને એ પેલા 6 મહિના સુધી ભારત ભ્રમણ કરવું પડે અને એ ભારત ભ્રમણ વખતે તેઓ કાશ્મીર ગયેલા અને કાશ્મીરનું જે દ્રશ્ય અને પ્રાકૃતિક દ્રશ્ય છે એને જોઈ અને પોતાના મિત્ર નરહરી જોશી કોણ નરહરી જોશીને પત્ર લખે છે અને નરહરી જોશી આ તમામ પત્રોનો સંગ્રહ કરી રાખે છે અને એક પુસ્તક બનાવે છે જે પુસ્તકનું નામ શું છે કાશ્મીરનો પ્રવાસ

બેન નું ના કરો બેન નું તો હું કેવાય કે જોઈ જ હશે જે થશે બીજું તો હું ટેન્શન નહીં લેવાનું એટલું બધું કુરુક્ષેત્ર મનુભાઈ અને નાના નાનની નહીં એ મનુભાઈ પંચોડીની ની છે યસ હિમાલય નો પ્રવાસ હોય તો કાકા સાહેબ કાલે કોઈ ઇંગ્લેન્ડ નો પ્રવાસ કોની છે ઇંગ્લેન્ડ નો પ્રવાસ ચલો ઇંગ્લેન્ડ નો પ્રવાસ ક્રતિ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડનો પ્રવાસ કૃતિ ના સર્જક કોણ છે મહીપતરામ રૂપરામ નીલકંઠ હર્ષબેન ઓકે મહીપતરામ રૂપરામ નીલકંઠ વેરી ગુડ છે રાઈટ આન્સર છે ચલો આગળ જઈએ

તમારે જોયું હતું કે બધા એમ કે મેડમ અમને આવું થોડુંક વિધાન વાળું પણ આપો વિધાન વાળું પણ આપો તો આ વિધાન વાળા છે ચલો આન્સર કરો ક્વિક અહીંયા પ્રેક્ટિસ કરવાની છે ફટાફટ આન્સર આપવાની ચલો સી આન્સર ડી આન્સર પૂનમ નો સી આન્સર ચલો ફટાફટ જવી જોઈએ કમેન્ટ દોડવી જોઈએ આમ ઉભી રહેવી ના જોઈએ ઉભી રહી તો મજા નહીં આવે ચલો ડી આન્સર સૌંદર્ય ને દસ કર વેરી ગુડ વેરી બાય

નાન્લ ને કવિ બર કહેવામાં આવે છે કવિબર કહેવામાં આવે છે અને પંક્તિ લખીએ છંદ લખે ને છંદબદ્ધ પંક્તિઓ લખે ને પરંતુ જ્યારે છંદ એમાં કોઈ પણ વાપરેલો ન હોય તો એ શૈલીને કઈ શૈલી કહેવામાં આવે છે ડોલન શૈલી કહેવામાં આવે છે સોરી સોરી ક્યારેક તો ભૂલ થાય ને

વરસાદના લીધે દોવાણ થાય છે ને યસ ઓતરા થી દિવાલ હર્ષુભાઈ નો ફર્સ્ટ આન્સર આવે છે બી આન્સર યસ ગુજરાતી ભાષાના ભીષ્મ પિકામા અને ભાષા શાસ્ત્રી નરશિરાવ દિવેટિયા છે વેરી ગુડ 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 આવી જ રીતે તૈયારી હોવી જોઈએ મેડમ કરતા પણ વધુ જાણકાર કંઈ નહીં જાય જોકે એમ કે જુનિયર ક્લાર્ક જેવું પેપર પૂછાય જશે તો શું થશે તલાટીમાં પ્રેક્ટિસ કરજો દરરોજ એક પેપર સોલ્વ છે એ પણ વિધાનવાળા હે ને બાકી વન લાઈન તો બધા સોલ્વ કરી દે સાઈઠ મિનિટમાં પૂરું કરી દે પણ વિધાનવાળા હશે તો સાઈઠ મિનિટમાં પૂરું નહીં થાય ભાઈ એટલે અત્યારથી પ્રેક્ટિસ હોવી જરૂરી છે એવું જ ના લાગવું જોઈએ કે આપણે પેલી જ વખતે એક્ઝામ દેવા જઈ રહ્યા છે અને પેલી જ વખત એક્ઝામ આપી રહ્યા છે તો આ એટલા બધા ક્વેશ્ચનો કેવી રીતે સોલ્વ કરવા એના માટે પ્રેક્ટિસની જરૂર જોઈએ હે ને જેમ કે આપણે રનિંગ કરીએ છીએ તો રનિંગ ત્યારે જ આગળ વધે છે જ્યારે ધીરે ધીરે રનિંગ કરતા જઈએ એક બે દિવસ આગળ વધે તો આપણું રનિંગ ફાસ્ટ થશે ને નાનપણથી આપણે જન્મ થયો હોય ત્યાંથી જ આપણને બાઇક બાઇક ને એવું બધું ચલાવતા નહીં આવડે હે ને કારણ કે એમની પ્રેક્ટિસ જરૂરી છે પ્રેક્ટિસ કરશો તો બાઇક આવડશે ને તો અહીંયા પણ પ્રેક્ટિસ જરૂરી છે પ્રેક્ટિસ કરશો તો તમે પાસ થશો ચલો લોક કરવાનો છે 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 તો લોક કરી દીવાલ જેની અંદર કાકા સાહેબ કાલેકર જ્યારે અસહકાર આંદોલન હતું આંદોલન થયેલું ત્યારે કાકા સાહેબ કાલેકર એમાં ભાગ લહેલો અને એટલા માટે જ એમને જેલવાસ થયેલો અને જેલવાસ દરમિયાન જેલવાસનો પણ એમનો સદઉપયોગ કરાયેલો

महाराष्ट्र ततारा महाराष्ट्र खाते हमने जन्म थायलोच्छा पुरुनाम काका साहब दत्तात्रेय 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 बालकृष्ण बालकृष्ण कालिलकर हमना उपनाम हो जो ये जीवनधर्मी साहित्यकार उत्तम निबंधकार ત્યાર પછી કયા કયા ઉપનામ જીવન ધર્મી સાહિત્યકાર ઉત્તમ નિબંધકાર પછી ગાંધીજી તરફથી સવાઈ ગુજરાતી નું બિરુદ મળે છે આજીવન પ્રવાસી વગેરે ઉપનામ કોના છે કાકા સાહેબ કાલેકર જીવન ધર્મી સાહિત્યકાર શા માટે કહેવામાં આવે છે કારણ કે જીવન આધારિત એમને ઘણી બધા નિબંધો લખેલા છે

તમારે કેટલા આવેલા અરવિંદ કુમાર યસ રખડવાનો આનંદ પણ એમની કૃતિ છે યસ બ્લેક કરશું ને તો અમુક વિદ્યાર્થીઓ છે કે જે હું કહેવાય કે અંધારામાં પણ હું કે એમને રીડિંગ એટલે કે એમનો આજુબાજુમાં લાઇબ્રેરીમાં વાંચતા હોય તો એટલું બધું બ્લેક એટલે બ્લેક એટલું બધું સારું નહીં લાગે બ્લેક નહીં ગમે ને કલરફુલ હોય તો આમ મજા આવે

કે મે આમ સરખી રીતે જ બનાવતું એવું તમારી ઈચ્છા છે કે મેનુ ਇਸ માં જવી જોઈએ યસ વેરી ગુડ વેલિંગ સોલંકી પારદબેન અલિડોસો અને મરિયમ યસ ધૂમકેતુ ને છે કોને છે ધૂમકેતુ ધૂમકેતુ ને આપણે ઓળખીએ છીએ ધૂમકેતુ ને કયા નામ થી ઓળખીએ છે ગૌરીશંકર શંકર ગોવર્ધન રામ જોશી જેની પોસ્ટ ઓફિસ છે જેને પોસ્ટ ઓફિસ એની વાર્તા છે આ વાર્તા જે દુનિયાની સર્વશ્રેષ્ઠ વાર્તામાં એને સ્થાન આપવામાં આવ્યું છે જેના પાત્રો કયા કયા છે જેના પાત્રો હોય ને તો અલી અલી ડોસો ડોસો અલી ડોસો અને મરિયમ અલી ડોસો અને મરિયમ આ મરિયમ છે એમની દીકરી હોય છે અલી ડોસાની દીકરી કોણ હોય છે મરિયમ

હવે એક દિવસ તો અલી ડોસો પણ અવસાન પામે જાય છે એના એક મહિના પછી મરિયમનો પત્ર આવે છે પોસ્ટ માસ્ટર જુએ છે તો અલી ડોસો બહાર બેઠેલો જ ના હોય એમના ઘરે જાય છે તો એના ઘરે લોક લગાવેલ હોય છે તારું લગાવેલું હોય છે બાજુ પાડોશીમાં પૂછે છે પાડોશીને જેને પૂછે છે તો કહે છે એને તો અવસાન પામે એને તો એક મહિનો થઈ ગયો છે અને ત્યારે એની કબર ઉપર આ મરિયમનો પત્ર મૂકવામાં આવે છે યસ મારી મરિયમનો પત્ર આવ્યો આ તમે જોજો આ દુનિયાની સર્વશ્રેષ્ઠ કારણ કે એટલી બધી કરુણ જોવા મળે છે યુટ્યુબ માં પણ આપેલી છે આ વાર્તા પોસ્ટ ઓફિસ જેમાં આપણે જોજો ને તો આપણા પણ રૂવાડા ઉભા થઈ જાય કારણ કે એવું વર્ણન છે યસ મુકેશભાઈ વેલ તમે અમારા સ્ટુડન્ટ છો બસ આવીને આવી રીતે અમારી સાથે જોડાયેલા છો બસ આનાથી વધારે તો અમારે શું જોઈએ મુકેશભાઈ આમાં ઘણા બધા હશે કે જે મારી સાથે

તો પછી આખી જિંદગી બરો શાંતિ જ રહેવાની બોસ ના અંડર જ કામ કરવાનું રહેશે એ પણ પ્રાઇવેટ જોબ એ આપણને ફાવે નહીં જો એ ના ફાવે ને તો ગવર્નમેન્ટ એક્ઝામ લેવી હોય ને તો છ મહિના રાત દિવસ એક કરીને વાંચવું પડશે યસ તલાટી પાકા મેડમ યસ યસ મફતભાઈ વિદ્યા મેમ ના વિદ્યાર્થી તો વેલકમ બધા જ જે પણ વિદ્યાર્થીઓ ના હોય એમને પણ હું મારા વિદ્યાર્થી જ ગણીશ મહાદેવ ચરિત્ર લખનાર નારાયણભાઈ દેસાઈનું પુસ્તક નીચેનામાંથી કયું છે જણાવો ચાલો મારું જીવન એ જ મારી વાણી અમાસના તારા કેળવણીના કેળવણીના પાયા કે સ્મરણ યાત્રા કે નીચેનામાંથી કયું પુસ્તક છે જે નારાયણભાઈ દેસાઈનું છે ચલો જણાવવાનો છે

વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન ખાકી લવર ભાઈ કોન્સ્ટેબલમાં સિલેક્શન થઈ ગયું છે વેરી ગુડ સારું કહેવાય હવે આગળ પણ આપણે વધવાનું છે ખાલી એટલામાં જ નથી રહેવાનું હે

હવે મારું જીવન ચરિત્ર જો તમે લખતા હો તો તમને ખબર હોવાની કે મેડમ અવસાન આ દિવસે થયેલું છે હે ને આ તારીખે થયેલું છે આ જગ્યા પર થયેલું છે તો તમે મારા પુસ્તકમાં લખવાના મારા જીવન છે કે મેડમ અવસાન આ સ્થળે થયેલું છે એટલા માટે આ જીવન ચરિત્ર જે બાયોગ્રાફી છે આત્મચરિત્ર એ પૂર્ણ સાહિત્ય પ્રકાર છે જ્યારે આત્મકથા છે અધૂરો સાહિત્ય પ્રકાર છે ઓકે ડન છે તો અહીંયા જોઈએ તો આ જીવન ચરિત્ર ગાંધીજીનું જીવન ચરિત્ર કોણે લખેલું છે નારાયણભાઈ દેસાઈ મારું જીવન એ જ મારી વાણી તેમજ તેમજ મહાદેવભાઈ દેસાઈ છે મહાદેવભાઈ મહાદેવભાઈ દેસાઈ નું જીવન ચરિત્ર નારાયણભાઈ દેસાઈ જ લખેલું છે નારાયણે જ લખેલું છે કયા નામે લખે છે અગ્નિ કુંડમાં અગ્નિ કુંડમાં ઉગેલું ગુલાબ કયા નામથી લખે છે અગ્નિ કુંડમાં ઉગેલું ગુલાબ નારાયણભાઈ મહાદેવભાઈ દેસાઈ એમનું પૂરું નામ છે મેડમ નું અવસાન ક્યાં થયેલું છે મને નહીં ખબર હજી મને પતવા તો દઉં ભાઈ હજી જીવિત છું મેં વેરી ગુડ વેરી ગુડ મહાદેવભાઈ દેસાઈ ગુલાબ અને નારાયણભાઈ નારાયણભાઈ મહાદેવભાઈ દેસાઈ ઓકે ડન છે ચલો આગળનો સત્તર માં નંબર નો ક્વેશન કનૈલાલ મુરશી નીચેનામાંથી કઈ સંસ્થા સ્થાપી છે ભારતીય વિદ્યાભવન સાહિત્ય સંસદ એ બી બંને કે એક પણ નહીં ચલો ફટાફટ ક્વિક આન્સર આપો

અને તમારો રોંગ પડે તમારો હે ને ચાલો રાઈટ આન્સર સી બધા સી કહે છે બસ આવી જ રીતે તમે જોડાય રહો દિવાળી બેન તમે આવી જ રીતે આવો મારા લેક્ચરમાં જોડાયેલા રહો ચાલો આગળ જોઈએ અહીંયા સી આન્સર આવે છે એ બી બંને આવશે ભારતીય વિદ્યાભવનની સ્થાપના પણ કનૈયાલાલ માણેકલાલ મુર્શીએ કરેલી છે સાહિત્ય સંસદ અને વિશ્વ સંસ્કૃત પરિષદ વિશ્વ સંસ્કૃત સંસ્કૃત પરિષદ પરિષદની ની પણ સ્થાપના કોને કરેલી છે બહાર પાડવામાં આવતું કયા સાહિત્ય સંસદ દ્વારા ભારતીય વિદ્યા સ્થાપના પણ કમા મુનશીએ કરેલી છે વિશ્વ સંસ્કૃત પરિષદની પણ સ્થાપના કોણે કરેલી છે કનૈયાલાલ માણેકલાલ મુલશીએ કરેલી છે કોના દ્વારા કનૈયાલાલ માણેકલાલ મુલાલ માણેકલાલ દ્રષ્ટા આ એમના ઉપનામો છે ત્યાર પછી કનૈયાલાલ માણેકલાલ મુલશી ઓકે ડન છે ગુજરાતની અસ્મિતા ઉપર પણ તેમને કાવ્ય શું કેવાય કે કાવ્ય લખેલું છે

એને પાસ થવું એને પરિણામ મળવું જોઈએ એટલા માટે આવું પેપર કાઢે છે આપણે કઈ પોઝિટિવ જેટલું પેપર હાર્ડ હશે એટલું બધું મેરિટ નીચે ઉતરવાનું છે ખબર જ છે જો આપણી મહેનત ઉપર આપણને જો આત્મવિશ્વાસ હશે ને એમને હંમેશા હસમુખભાઈ પટેલ જોઈએ અને આત્મવિશ્વાસ ઉપરના સૌથી વધારે વિડીયો હોય છે વિડીયો આપેલા હોય છે યુટ્યુબ પર તો આત્મ આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે આપણે આપણા ઉપર આત્મવિશ્વાસ કહેવાનો છે કે નહીં મેં તૈયારી કરેલી છે તો મને એનું ફળ મળવાનું જ છે ભલે ગમે એવું પેપર કાઢે મેં વાંચેલું છે એટલે મને એનું પરિણામ

વેરી ગુડ વેરી ગુડ કરવાનું ગીજુભાઈ બધેકા તો ગીજુભાઈ બધેકાત્મકથાનું નામ છે દીવા સ્વપ્ન કઈ છે દીવા સ્વપ્ન ત્યારે સ્મરણ યાત્રા આત્મકથા કોની છે કાકા સાહેબ ની છે કોની છે કાકા સાહેબ કાલેલકર

આત્મકથા સત્યના પ્રયોગો સૌથી વધુ વખત ભાષામાં સૌથી વધારે ભાષાઓમાં અનુવાદ થયેલી આ ગુજરાતી આત્મકથા છે સત્યના પ્રયોગો ગાંધીજીની છે લાઈફમાં ક્યારે પણ ફ્રી ટાઈમ મળે ને તો એક વખત સત્યના પ્રયોગો ખરી અને ખરીદી અને વાંચી લેવાની છે તમારે અમારા તરફથી છે ભલે ગાંધીજીના અમુક વિરોધી હોય તો એ કઈ વાંધો નહીં એક વખત કારણ કે ગાંધીજીએ કરેલી જે ભૂલો છે એમના જીવનકાળ દરમિયાન એ આપણે એમાંથી કંઈક ને કંઈક શીખવાનું છે યસ ફાઇડિંગ નામે હા નતાશા પટેલ પટેલની જે દોહિત્રી છે નતાશા પટેલ દ્વારા ફાઇડિંગ ગટુ એટલે કે એમની આત્મકથાનું ગુજરાતીમાં અનુવાદ કરેલું છે જેનું હમણાં જ તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા એમનું શું કરવામાં આવેલું છે પ્રમોશન એટલે વિમોચન કરવામાં આવેલું છે

એને અલગ અલગ ભાગમાં એમને વિભાજિત કરેલી છે કઈ કઈ છે અર્ધે રસ્તે સીધા ચડાન સપના સિદ્ધિની શોધમાં શિશુ અને શકી નેક્સ્ટ જોઈએ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે આપણા ધૂમકેતુ તરીકે આપણે જેને જાણીતા છે એની આત્મકથા કઈ કઈ છે જીવન પંથ અને જીવન રંગ ત્યાર પછી જીનાભાઈ રતનજીભાઈ દેસાઈ કે જેને આપણે સ્નેહ રશ્મિ કહીએ છીએ કે જેના હાઇકુના સર્જક પણ કહેવામાં આવે છે એમની આત્મકથા આપણે જોઈએ સાફલ્ય ટાણું મારી દુનિયા ઉઘડે નવી શીતેજ વળી નવા આશ્રંગો

આત્મકથા બિલ્લો ટીલો ટચ અને જાત ભણીની જાત્રા બે આત્મકથા લખેલી છે તમે યુટ્યુબ પર આવો ક્યારે ચલો આગળ જોઈએ ગુણવંત શાહ બિલ્લો અને ટચ અને જાત ભણી જાત્રા વગેરે આત્મકથા કોની છે આમાં ગુણવંત શાહ ની છે

ફુલ જારે પંડિત સુખલાલજી ની આત્મકથા નું નામ છે મારું જીવન વૃતાંત જારે બબલભાઈ મહેતા ની આત્મકથા નું નામ છે મારે જીવન યાત્રા ને ફાદર વાલેસ ની આત્મકથા નું નામ શું છે આત્મકથા ના ટુકડા જેમ ને આત્મકથા ના ટુકડા કરી નાખ્યા ને એ નું નામ શું છે ફાદર વાલેસ ઓકે डन છે ચાલ ઓકે થેન્ક યુ થેન્ક યુ પહેલી વાર જોયા છે કે માં ધોની પહેલી વાર જોયા છે ઘણું બધું જાણવા મળશે એસ કે યુટ્યુબ ફ્રીજ રહેવું જોઈએ મેડમ અને સિક્સ્ટી સેવન માર્ક થાય છે જુનીયર ક્લાર્કમાં હું મેરિટમાં સેફ છું યસ જયદીપભાઈ હા સેવન્ટી સિક્સ્ટી સેવન થાય છે તો કઈ એટલું બધું ગભરાવાની જરૂર નથી ઓકે તમે સેફ છો હા અત્ર તત્વ અને સર્વત્ર વેરી ગુડ યુટ્યુબ છે એક એવી વસ્તુ છે જ્યાં અત્ર તત્વ અને સર્વત્ર જે બધું જ અહીંયા જોવા મળે છે

ચલો આન્સર આપો નીચેનામાંથી કયા સજગ અનુગાંધી યુગના નથી चलो अया सो आंसर आंसर आपमानो जहां बड़ी अलग-अलग बातो करे छे एक-एक मान खावनो छे एक-एक ने चलो चलो अया फटाफट आंसर आपो गो अया બીજી बातो नथी करवानी चलो सी 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 आंसर चलो तो अया करिए सी आंसर मनी शंकर रत्नजी भट्ट जे आपड़ा पंडित युगना छे कई युगना है પંડિત યુગના બાકી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોડી અને પ્રહલાદ પારેખ આ બધાનો સમાવેશ વિભાજન પણ કરી લઈએ સાહિત્ય સાહિત્ય ને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે સાહિત્ય ને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે એક તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય બે ભાગમાં વિભાજિત કયા કયા એક તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીનના પણ બે પ્રકાર પડે છે કયા કયા જૈન યુગ અને જૈનતર યુગ જનાતર યુગ જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પાંચ પ્રકાર પડે છે કયા કયા છે ચલો જણાવો ફટાફટ કમેન્ટ કરવાની છે સાથે સાથે એક તો સૌપ્રથમ સુધારક યુગ પછી આવશે સાક્ષર યુગ ત્યાર પછી આવશે ગાંધી યુગ અનુગાંધી યુગ અને આધુનિક યુગ કયો યુગ આવશે આધુનિક યુગ ઓકે ડન છે ચલો હવે આપણે જોઈએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ ભક્તિ આધારિત લખાયેલું છે શેના આધારિત લખેલું છે ભક્તિના આધારિત લખેલું છે જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે સુધારાના આધારિત લખાયેલું છે એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારમાં એવા સાહિત્યકારનો સમાવેશ થશે કે જેને ભક્તિના આધારે સાહિત્ય લખેલું છે

नहीं कोई आंसर नहीं दे कोई हेलो मैम मैम क्या अच्छा चलो मारो आवाज आवी रयो छे के नहीं आवी रयो चलो फटाफट -पट मने आंसर करो तो आप आगे बढ़िए यस अथवा तो नो नो आंसर मने करो फटाफट -पट। अबे मारो आवाज आवी रयो छे के नहीं ऑल ओके छे ऑल ओके पाकु ने डन है, है चलो आगे बढ़िए है ना

જે સાહિત્ય લખેલું છે ગાંધી વિચારધારાઓને આધારિત લખેલું છે તો એ સમયમાં જે પણ સાહિત્ય લખેલું છે ગાંધી વિચારધારાઓને આધારિત લખેલું છે અનુગાંધી યુગમાં એવા સાહિત્યકારો સમાવેશ થશે કે જેમને કઈ દુષ્કાળને ને લગતું લખેલું છે

રાજેન્દ્ર શાહ લાક્ષ અને કન્યા તો નીચેના ઉજવવામાં આવે છે એ દિવસ એટલે કે ત્રીસ જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો અહીંયા જોઈએ વીસમા નંબર નો આન્સર તમારે આપવાનો છે ફટાફટ આન્સર આપવાનો છે તમારે આવી રીતે આન્સર આપવાનો છે વીસ આન્સર આપવાનું છે તો મને ખબર પડે કે તમે વિશ્વ વિશ્વ નંબરના ક્વેશ્ચન ની જ વાત કરો છો વિશ્વમાં ડી આન્સર ડી આન્સર એટલે મોસ્ટ ઓફ બધામાં ડી આન્સર આવે છે ડી ને લો કરો બહુ ઓછા વિદ્યાર્થીઓ છે મજા નહીં આવે તમે ફટાફટ તમારે આ લિંક છે ગ્રુપમાં શેર કરી દો જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોઈન થાય હે આમ ઉડવી જોઈએ હવે ચાલે તો આપણને નહીં મેળ આવે કોમેન્ટ ખાલી ચાલે તો નહીં મેળ આવે ઉડવી જોઈએ કમેન્ટ ચલો આગળ જોઈએ ડી આપણો અયોગ્ય જોડ છે ખોટી જોડ છે કારણ કે આપણે જોઈએ લાક્ષાગૃહ અને કંકુકન્યા બંને કૃતિના સર્જક કોણ છે લાક્ષાગૃહ અને કંકુ અને કન્યા પન્નાલાલ છે કોની છે પન્નાલાલ કૃતિ છે અને કંકુ અને પટેલની એમની ધ્વનિ છે શાંત કોલાહલ શાંત કોલાહલ વગેરે કૃતિના કોલાહલ વગેરે કૃતિના સર્જક કોણ છે રાજેન્દ્ર શાહ છે રાજેન્દ્ર શાહની આપણે અન્ય વાત કરીએ

આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર ની વાત કરીએ તો સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વર્ષ ઓગણીસો સડસઠ અને માં કોને મળેલો છે ઉમાશંકર જોશીને કોને મળેલો છે ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે તો નિષિધ માટે મળેલો છે નિષિધ માટે ત્યાર પછીનો આપણે પુરસ્કાર વર્ષ ઓગણીસો ને પંચ્યાસી માં કોને મળેલો છે પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલને મળેલો છે કઈ કૃતિ માટે માનવીની ભવાઈ માનવીની ભવાઈ માટે મળેલો છે આપણે અત્યાર સુધીના જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ચાર ગુજરાતી સાહિત્યકાર છે કયા કયા છે ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી આ ચાર સાહિત્યકારો છે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે

બીડાન્દ્ર દવે છે ફરીથી લખે રંગ તરંગ કૃતિ માટે કયો પુરસ્કાર મળેલો છે ચલો જણાવો જ્યોતિન્દ્ર દવેની રંગ તરંગ હાસ્ય સાથે સંકળાયેલી કૃતિ માટે કયો પુરસ્કાર મળેલો છે ક્વિક આન્સર આપવાનો છે આ તમારા ઉપર છે મનુભાઈ પંચોડીની વાત કરે દીપ નિર્માણ ને કુરુક્ષેત્ર જ્યારે રાજેન્દ્ર શાહની તો વાત વાત કરી લીધી ધ્વનિ હોય કે શાંત કોલાહલ આ લાક્ષાગ્રહ અને કંકુ કન્યા પન્નાલાલ પટેલ છે અલગારી મસ્ત કવિ રાજેન્દ્ર શાહ ઓકે રેતીની રોટલી વેરી ગુડ કિન્નરી નિરંજન ભગતને ઓળખવામાં આવે છે જ્યોતિ યસ તો જણાવો જ્યોતિન્દ્ર દવે ને રંગ તરંગ કૃતિ માટે કયો પુરસ્કાર મળેલો છે

ખોટી છે તમારે જણાવવાનું છે એકવીસ માં ક્વેશ્ચન તમારી સામે હવે સ્ક્રીન પર આવી ગયેલો છે તો તમારે ફટાફટ એમનો આન્સર આપવાનો છે નારાયણભાઈ દેસાઈ ભારતમાં ગાંધીવાદી લેખક હતા આપણો એ ઓપ્શન છે બી ઓપ્શન કે આવો છે વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરી ભાવે હતું સી ઓપ્શન કઈક આવો છે ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણના લેખક ધીરુભાઈ ઠાકર છે અને ડી ઓપ્શન કઈક આવું છે બાળકોની દુનિયામાં ડોક્યું વિનોદીની નીલકટ છે ચલો જણાવો આન્સર જણાવો ચલો ફટાફટ ખોટી માહિતી ખોટી છે એ જણાવવાની છે નીચેના કઈ માહિતી ખોટી છે ચલો એકવીસ નવનો ક્વેશ્ચન આવી ગયા ચલો ફટાફટ બે કલાકમાં પચાસ ક્વેશ્ચન જોવાના છે सी आंसर बदा के छे बी आंसर पण आवे छे प्रजापति भाई केतन भाई चलो गीता बेन नो पण सी आंसर विजय भाई नो पण सी आंसर आवे छे वेरी गुड चलो वेरी गुड ओके सी आंसर सी ने लॉक करो सी ने लॉक करो जयदीप भाई सी आंसर वेरी गुड वेरी गुड चलो बहुत ओछी धीमे धीमे कमेंट जा रही है

અહીંયા એક બાજુ સાહિત્યકારો આપેલા છે બીજી બાજુ એમના ઉપનામો આપેલા છે તખલ્લુસ કહેવામાં આવે છે જેના ઓકે બેફામ તરીકે કોણ જાણીતું છે શૂન્ય પાલનપુરી તરીકે કોણ જાણીતું છે ઘાયલનું પૂરું નામ જણાવો સેફ પાલનપુરીનું પૂરું નામ તમારે જણાવવાનું છે ચલો ક્વિક આન્સર આપવાનો છે શું આન્સર આવશે ઓકે કેતનભાઈ તમે માનવીના ઓકે ચલો બી આન્સર બી આન્સર બી આન્સર બધાનો આન્સર આવે છે બી 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 સના લોક કરીએ ચલો બી ને લોક કરવાનું કહે છે રૂબી બેન કરી દઈએ રૂબી બેન આપણે બી ને લોક કરી દઈએ બીજું શું તમારી હું કહેવાય કે ઈચ્છા છે તો આપણે એમને હાલો હવે કાલે મળીએ કાલે કંઈ કેતનભાઈ નહીં મળવાનું અહીંયા રહેવાનું છે તમારે જોડાયેલું જ

આ આવા ઉપનામો તમારે ખાસ યાદ રાખવાના છે ઘણી વખત એક્ઝામ આવા ઉપનામો ઘણી પૂછાતા હોય છે અન્ય તખલુસ છે જે ઘણી વખત એક્ઝામ પૂછાઈ ગયેલા છે એમને પણ સાથે સાથે જોઈ લઈએ તો એ પણ આપણો ક્વેશ્ચન એક છે ક્લિયર થઈ જાય ચલો ઉસનસ છે ઉસનસ નું પૂરું નામ જણાવો નટવરલાલ પંડ્યા નટવરલાલ કુબેરદાસ પંડ્યા કવિકાંત તરીકે કોણ જાણીતા છે મણિશંકર રત્નજી ભટ્ટ સત્યવ્રત તરીકે કોણ જાણીતા છે ઈશ્વરલાલ લતીલાલ દવે

જે નવલિકા કઈ છે ગોવાલણી 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 યસ ગોવાલણી અમને સૌપ્રથમ નવલિકા લખેલી છે ગુજરાતી ભાષાની ચાંદા મામા તરીકે કોણ જાણીતા છે ચંદ્રવદન મહેતા ખાસ યાદ રાખજો કારણ કે ચંદ્રવદન સિમનલાલ મહેતા આ ચાંદા મામા તરીકે અને ચંદ્રકાંત શેઠ અલગ છે તો કે જેને શશિન તરીકે ઓળખાય છે આગળ આવશે જ ચલો જરા અયા શશિન તરીકે કોણ ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત મહેતાને શશિન તરીકે ઓળખાય છે જરા અયા આપણે જોઈએ આગળ ચાંદામામા તરીકે ચંદ્રવદન મહેતા સંજી મહેતાને ઓળખે છે આગળ જે ગની દહીંવાળા અબ્દુલ ગની ચલે અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાળા એમનું પૂરું નામ થશે ઓકે સુંદરી તરીકે કોણ જાણીતું છે જયશંકર બુદ્ધદાસ ભોજક

આવા ઉપનામો ઘણી વખત પૂછાય છે જે આપણને ક્યારે ખબર જ નહીં હોય જય દ્વારકાધીશ અશ્વિનાબેન હરિયા જય દ્વારકાધીશ વેલકમ તમારું સ્વાગત છે ચલો ગાલિફ તરીકે મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદી અહીંયા ખાલી વિદ્યાર્થીઓ જ નથી જોડાયેલા મારા ફેમિલી મેમ્બર પણ ઘણા બધા જોવા મળે છે ક્યાંક ને ક્યાંક એ બધાનું વેલકમ ચાલો ગાલિફ તરીકે મનુભાઈ ત્રિવેદી ચલો

ગામિત ભાઈ ક્યારે ક્યારે ને કયા સમયે શું યાદ રાખવું મને નહીં ખબર પડે કે તારે હું ક્યારેક ક્યારેક તો રઘુવીર ચૌધરી જન્મ ચાલો જન્મ ક્યાં થયેલો છે બાપુનગર બાપુપુરા બાપુપુરા ક્યાં આવેલું છે ગાંધીનગર ગાંધીનગર માં તેમનો જન્મ થયેલો છે ખાસ યાદ રાખવાનો છે રઘુવીર ચૌધરીનો જન્મ ગાંધીનગરમાં ઓકે સાહિત્ય સાહિત્યકાર મેડમ ગુજરાતી સાહિત્યના બહુ ફેમસ સાહિત્યકાર એવા મેડમ વાહ 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 કેતનભાઈ બસ હવે લિમિટ હોય એક વસ્તુની ઓકે એટલા બધા પણ વખાણ હવે મને પણ પચતા નથી વ્હાઈટ કલર રાખશો છે પીડીએફ મળશે તો મને મને ખબર ખબર હાર્દિકભાઈ એક વખત કે ટેલિગ્રામમાં ચેક કરી જોઉં અને છતાં પણ હું તમને કમેન્ટ કરીને કહી દઈશ લેક્ચર જ્યારે પૂરો થશે પીડીએફ મળશે કે નહીં ત્યારે હું કમેન્ટ કરી દઈશ કેદાન છે ટેન્શન નહીં લેવાનું એટલું બધું અહીંયા ધ્યાન આપો બીજું કંઈ નામ તો નહીં ચોવીસમાં નંબર ક્વેશ્ચન તમારી સામે ઓલરેડી આવી ગયેલો છે

યસ છે એપ્લિકેશન માં મળે એટલે તમારે એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ઓકે વેરી ગુડ બધાનો સી આન્સર આવે છે સી આન્સર ક્વિક આન્સર આવો જોઈએ કેમ એટલું બધું ધીરે ધીરે ઝડપથી થોડુંક કરો જે કામ કરો ઝડપથી કરવાનું થોડુંક

पायल बेनजाबेन मुकेश भाई हसमुख भाई परमार, रवीना, भाई, राजपूत, चलो, परूबीबेन विपुल भाई ने चलो फटाफट कमेंट करो विष्णु भाई शिशा जल्पाबेन मयूर भाई

ચલો આગળ હવે આપણે જોઈએ નામ નથી બોલવું ચલો આગળ હવે સમુકાય તો શું આવશે તો કયા સાહેબ રતિલાલ આવે પણ એમની કૃતિ છે એન્જીગ્રાફી છે એમની આત્મકથામ આત્મકથાત્મક

આ દુષ્કાળમાંથી ઊભું થતું જે ગ્રામ જીવન છે એનું વર્ણન પન્નાલાલ પટેલે પોતાની કઈ નવલકથામાં કરેલું છે તો ભાગ્યાના ભેરુ એના પણ પાત્રો કયા કયા આવશે કાડુ અને રાજુ આવશે જ્યારે માનવીના ભવાયના પણ પાત્રો કયા કયા આવશે કાળુ અને રાજુ જ આવશે મળેલા જીરની વાત કરીએ એના પાત્રો કયા કયા છે કાનજી કાનજી જીવી અને ધૂળો

તમારી જેવો છોકરો હતો એને પાન ખાવું શું ખાવું પાન ખાવું એલા માટે ખૂબ જ શોધ્યા પછી માંડ માંડ કરીને શું મળે છે પાન મળે છે તો રાજસ્થાનના શું રાજસ્થાનના ડુંગરપુરના માંડલી ગામે કોનો જન્મ થયેલો છે પન્નાલાલ પટેલ परेसी राजस्थान ना डूंगरपुन्ना मांडली गांव इकोनो जन्म थएलो छे पन्नालाल पटेल नो जन्म थएलो छे हैना वेरी गुड राजा ने गाणो नी गाडो बोल छिए मीठी लगती यस वेरी गुड डी किसकी है डी किसकी को डी से है ना ये कोई निकृति छेज नहीं ना एम नमाज ल खाएली छ चलो જોઈએ અને રાજુ ભાગ્યના અહીંયા આ મળેલા જીવ છે એ માત્ર વીસ દિવસમાં લખે છે કાનજી અને ધૂળુ પાત્ર હોય છે અહીંયા સ્ટોરી કઈક આવી રીતે સંકળાયેલી હોય છે કઈ સ્ટોરી સંકળાયેલી છે જ્યારે કાનજી અને જીવી એ બંને એકબીજાને હું કેવાય કે પેલા જન્માષ્ટમી ના મેળો એમના ગામમાં જન્માષ્ટમીનો મેળાનું આયોજન થાય છે અને બંનેની મુલાકાત એ થાય છે ત્યાં અને પહેલી જ વાર પહેલી નજરનો પ્રેમ કહેવાય ને બસ અહીંયા એવું જ હોય છે પહેલી જ મુલાકાતનો અહીંયા પ્રેમ થઈ જાય છે કોને કોને કાનજી અને જીવીને પણ અહીંયા એવું હોય છે કે બંનેની કાસ અલગ અલગ છે કે મેરેજ થાય એવું શક્ય જ નથી એ કાનજીને ખબર છે કે કાનજીને ખબર છે કે અમારા લગ્ન શક્ય જ નથી એટલા માટે હવે જ્યારે એક દિવસ એ પોતે એક બે વખત ટ્રાય કરે છે પરંતુ શક્ય જ નથી તો કેવી રીતે થવાના અને એક દિવસ જીવીનું માગું આવે છે પરદેશથી ક્યાંથી આવે છે પરદેશથી ત્યારે કાનજી વિચારે છે કે જો જીવીના લગ્ન થઈ જશે તો એ પરદેશ જતી રહેશે તો મારી સાથે તો રહેશે જ નહીં મને જોવો પણ નહીં મળે એટલા માટે કાનજી વિચારે છે શું વિચારે છે કાનજી કે જો મારી સામે જે ધૂળો લઈ રહી છે ધૂળો એટલે કે આ ધૂળો નામનો એક વ્યક્તિ હતો એ એ છે જો પણ જીવીને પરાઈ દઉં તો જીવી સાથે હું મેરેજ તો ના કરી શકું પરંતુ એને હું મારી સામે તો રાખી શકું બસ આ જ વિચારથી ધૂળા સાથે એને પરણાઈ દે છે પરંતુ ધૂરો ધૂળો છે એનાથી મોટો હોય છે કદરૂપો હોય છે થોડો કદરૂપો હોય પણ પેલાના જમાનામાં એવું ન જોવામાં આવતું એને અત્યારે આપણે છોકરા છોકરીઓની મુલાકાત આવે પહેલાના જમાનામાં તો દાદા દાદી ઓલરેડી નક્કી કરી આવતા આપણને ખબર જ નહી હોય કે આપણો મેરેજ ફિક્સ થઈ ગયા છે જ્યારે મોટા થાય ત્યારે હું કે જાન લઈને આવે ત્યારે ખબર પડે કે નહીં ઓ આ વરજ છે તો અહીંયા પણ કે એવું હોય છે કાનજી અને ધૂળાના મેરેજ થઈ જાય છે અને જીવી છે એ કાનજીના કહેવાથી ધુળા સાથે લગ્ન કરી લે છે સામે જ કોણ રહે ધૂળો અને જીવી રહેતા હોય છે હવે ધૂળા ને દારૂ પીવાની ટેવ પીવ એને દારૂ પીવાની ટેવ દરરોજ દારૂ પીને આવે અને કોની મારપીટ કરે આપડી બિચારી જીવીની મારપીટ કરે હવે આ કાનજી જોવાયું નહીં એક તો કાનજી એમ કહે કે મારા કહેવાતી તો જીવી એ ધૂળા સાથે લગ્ન કર્યા અને મારી સામે જેની મારપીટ કરે અત્યારે આપણો જે કાનજી છે વિચારે છે કે હવે મારે પરદેશ જતું રહેવું છે અને પરદેશ એક વખત હું કમાઈને ત્યાં સેટલ થઈ જઈશ ને તો અહીંયાથી જીવીને લઈને ક્યાં જતો રહી પરદેશ જતો રહી એટલા માટે એ પરબારો પરદેશ જતો રહે છે અહીંયા બિચારી જીવી છે દરરોજ ધૂળાનો માર ખાઈ ખાઈને પરેશાન થઈ જાય છે એક દિવસ તો જિંદગીથી હારી જાય છે અને પોતે પોતાના રોટલામાં ઝેર નાખી અને પોતાના રોટલામાં ઝેર નાખી અને બનાવે છે રોટલો પરંતુ અકાળે જે આ રોટલો છે કોણ ખાઈ જાય છે બિચારો ધૂળો ખાઈ જાય છે કોણ ખાઈ જાય છે ધૂળો ખાઈ જાય છે અને એનું અવસાન થઈ જાય છે ધૂળાનું અવસાન થઈ જાય છે પણ હવે ગામના લોકો જીવીને જીવવા નથી દેતા એને કહે છે એના ઉપર આરોપ લાગે છે કે તારા પતિનું અવસાન કોણે કરેલું છે તે જ કરેલું છે અને આપણે જીવી છે માનસિક રીતે પાગલ થઈ જાય છે અને જ્યારે પાગલ થઈ જાય છે અને આ દશા ફરીથી જેમ કે પ્રથમ જન્માષ્ટમીનો મેળો ભરાયેલો અને જ્યારે કાનજી અને જીવીની મુલાકાત થાય છે આ જન્માષ્ટમીનો મેળો ફરીથી ગામમાં ભરાય છે અને આપણી જીવી બહેન પણ જાય છે અને ત્યાં કાનજી પણ આવે છે અને આ બંને એકબીજા સાથે ફરીથી એટલે કે જયારે કાનજીની એની જીવીની જે હાલત જોઈને એને થોડુંક આંખમાંથી આંસુ નીકળી જાય છે છતાં પણ એને જીવીને પોતાની પત્ની માની અને ફરીથી એને ક્યાં લઈને જોતો રહે છે પરદેશ લઈને જોતો આવી રીતે કઈક સ્ટોરી સંકળાયેલી છે ચલો આગળ વધીએ હું પણ થાકી ગઈ છવ્વીસ માં નંબર ક્વેશ્ચન છે રમણલાલ સોની એ કયા શીર્ષક પોતાનું આત્મવૃતાંત લખેલું છે ઓપ્શનો તમારી સામે છે રમણભાઈ નું ભ્રમણ રાખનું પંખી રાખનું રતન કે રમણલાલનું નું આત્મવૃતાંત

મોસ્ટના સી આન્સર આવે છે સી અને બી આન્સર આવે છે રાખનું છે સમાધાન થઈ ગયા હા સમાધાન થઈ ગયું ચલો આખે બી આન્સર આવશે રાખનું પંખી આપણા જે સોની છે પોતાનું આત્મવૃતાન કયા નામે લખે છે રાખનું પંખી નામે લખે છે અત્યારે મનો કશન છે પંક્તિ અને સાહિત્ય સર્જનો પૈકી કઈ જોડ ખોટી છે ચણાવું મન પાંચનના મેળામાં સૌ જાત લઈને આવે છે રમેશ પારેખની છે નાના અંત આજ ભલે ને કાલે મોટા થશું સુરેશ દલાલની છે સી ઓપ્શન કંઈક આવો છે આ શ્વાસની રમતથી હું હારી ગયો ચીન મોદીની છે ડી ઓપ્શન કંઈક આવો છે અંધાણ મેલ્યા થા એટલે કે આ ધણ મેલ્યા થા અહીંયા ધાણની આવે આ ધણ ધ આવશે आधन मेल्या था करवा कंसार एमास ओरी दीदो छोरी ने आ तो कह रहा बहु भूल था नहीं छ ओरी दीदो में संसार चलो ये राव पटेल नहीं छ सो आंसर आउछ मुकेश भाई नो डी आंसर आवे छ डी 27 मा मा डी आंसर ई आंसर ओके रूबी बेन ई कह दे छ चलो के मारो खोटो वर्ष है नहीं कहता ई कह दे वधार साल चलो डी 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 सी आंसर ક્વિક આન્સર 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 આપો ડી ડી વેરી વેરી ગુડ ગુડ આપવાનો છે યસ ચલો તો અહીંયા રાઈટ આન્સર ડી આવશે કારણ કે આંધણ મેલ્યા એમાં ઓરી દીધો મેં સંસાર કોની આવશે રમેશ પાળેખ ની આવે છે કોની આવશે આ પંક્તિ રમેશ પારેખની ની રમેશ પારેખ રમેશ ઉત્તમ ગીત સર્જક કહેવામાં આવે છે ઉત્તમ ગીત કવિ ઉત્તમ ગીત કવિ કારણ કે ગીતો ખૂબ જ લખેલા છે એના જે ગીતો છે રમેશ પારેખના ગીતો એ ફાલુની પાઠકે એમનો અવાજ આપેલો છે જેમ કે ગોર માને પાંચે આંગળીએ અને નાગલા ઓછા પડ્યા એ છે રમેશ પારેખ ની છે હે ને ત્યાર પછી જોઈએ એક છે કઈ છે હા સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુ ને મને દઈ દઈ દરિયો એ રે મારો સાવરિયો હે ને આ પણ પંક્તિના ના છે રમેશ પારેખ છે કે મારો સાવરિયો એવો હોવો જોઈએ કે હું એક ખોબો માંગુ અને મને દઈ દઈ દરિયો હે ને એટલે છોકરાઓને વિનંતી છે કે ગવર્નમેન્ટ જોબ લઈ લો તો દરિયો ભેગો થશે ને કે ખોબેથી મેળ નહીં આવે મારે આંખું ને કંકે સૂરજ આથમ્ય એ આપણા રાવજી પટેલ ને આવશે રાવજી પટેલ ની જો પૂછાય પંક્તિ તો મારે આંખે કંકુના સૂરજ સુરજ આથમ્ય કારણ કે નાના ઉમર એમનું અવસાન થઈ ગયેલું છે રાવજી પટેલ રાવજી પટેલ ની માત્ર ત્રણ જ કૃતિ છે જે એક્ઝામ માં જુનિયર ક્લાર્ક માં પૂછાઈ ગયેલી છે રાવજી પટેલ આ વખત ની જુનિયર ક્લાર્ક માં કઈ કઈ છે અંગત જંજા અને બીજી કઈ છે અશ્રુઘર અશ્રુઘર અંગત જંજા અને અશ્રુઘર આપણા રાવજી પટેલે માત્ર જીવનકાળ દરમિયાન ત્રણ કૃતિઓ લખેલી છે અંગત ઝંઝા અને અશ્રુઘર જે તમારા જુનિયર ક્લાર્કમાં પૂછાય છે ચલો આગળ હવે નેક્સ્ટ વધીએ વૃક્ષ એકાંકી સર્જક નું નામ જણાવો ચીનુ મોદી સુરેશ દલાલ લાભશંકર ઠાકર કે ચંદ્રકાંત બક્ષી ચલો જણાવો મેંકર ઠાકર યસ તો લાભશંકર ઠાકર જ આવશે વૃક્ષ એકાંકીના સર્જક નું નામ શું છે લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર નું પૂરું નામ જણાવો ચલો ફટાફટ કમેન્ટ કરો લાભ શંકર ઠાકર નું પૂરું નામ જણાવો ચલો ગુસ્સે થયા જો લોકો તો પથ્થર સુધી ગયા પણ દોસ્તો હાથ તો ખંજર સુધી ગયા અમૃત ઘાયલ નહીં છે કોની છે અમૃત ઘાયલ નહીં છે વેરી ગુડ ચલો આવી રીતે પંક્તિઓ જમાવટ કરો ભાઈ યસ લાભશંકર ઠાકરના બે ઉપનામો છે કયા છે લંગરો અને લંગરો આ બંને એમના ઉપનામો છે યસ લાભ લાભશંકર જાદવજી ઠાકર યસ લાભશંકર જાદવજીભાઈ ઠાકર વેરી ગુડ છે ચલો આગળ વધીએ

બધાનું એ આન્સર આવે છે લાભશંકર ઠાકર વેરી ગુડ ચલો અહીંયા જોઈએ ઓગણત્રીસ માં એ આન્સર આવશે કે સ્વામી સચિદાનંદ છે સ્વામી સચિદાનંદ આત્મકથાનું નામ છે મારા અનુભવ મારા

નથી ખબર આમાં હરીન્દ્ર નહીં ખબર હોટલે કાનુડા ને બાંધ્યો હા કાનુડા ને બાંધ્યું મેં હીર ના દોરે વાવા વાવા

આ પુસ્તકનો રેફરન્સ લઈને તમારે આગળ વધુ હોય તો વધી શકો છો ચલો આગળ હવે આપણે જોવાના છે હવે કયા સાહિત્યકાર આવશે ધોરણ છ થી દસ ના સાહિત્યકારો એટલે કે આજે જેટલો હવે જે સાહિત્યકારો બાકી છે એટલે કે હવે જે ક્વેશ્ચનો બાકી છે એ ધોરણ છ થી લઈને દસ સુધીના જેટલા પણ સાહિત્યકારો છે એના ક્વેશ્ચન ને હવે આપણે લઈને આવવાના છે અને એનો જ પહેલો વિભાગ પડે છે પંક્તિઓ કયો છે પંક્તિઓ સૌ તો ધોરણ છ થી દસ માં જે પણ સાહિત્યકારો છે જેની પંક્તિઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પંક્તિઓ આપણે સમજશું પછી અમુક અગત્યની કૃતિઓ છે એ કૃતિઓ લઈને આવશું ત્યાર પછી અમુક જીવન દર્શન છે એ લઈ આવશું ત્યાર પછી જે અમુક પ્રથમ કૃતિઓ છે એને લઈ આવશું અમુક જે પ્રથમ ઉપનામો છે એના ઉપનામો સૌથી વધારે જાણીતા છે તો એ ઉપનામો પણ આપણે લઈને આવવાના છે એનો પહેલો જ પ્રકાર પડે છે પંક્તિઓ તો હવે આપણે જોવાની છે ધોરણ છ થી દસ ના સાહિત્યકારો અને એમાં સૌપ્રથમ પંક્તિઓ એમાંનો પહેલો ક્વેશ્ચન એટલે કે 31મા નંબરનો ક્વેશ્ચન આવે છે કે પંક્તિઓ અને તેની રચનાઓ માટે નિર્મિત બનેલા સર્જકને લઈને એક અયોગ્ય જોડે જણાવવાનું છે ખાસ યાદ રાખવાનું છે અયોગ્ય જોડકી દેલી છે જૂનું પિયર ઘર એટલે જૂનું તો થયું રે દેવલ જૂનું રે થયું મીરાબાઈ છે ચલો જણાવો કઈ કેટલું કહેવું હતું બોલી શકાય નહીં ગંગા સુધી પહોંચ્યા છતાં ત્યાસા રહી ગયા આદિલ મનસુરી વાહ મેમ હવે કાલે જવાના કાલે બધા રવિવારે છે તો તૈયાર જ રેજો આપણે કાલે આજ ટાઈમ બે થી પાંચ હે ને બધા તૈયાર જ રહેજો સફળતા હાથ ની હસ્ત રેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી તમે ખાલી એક કડી બોલો બીજી પંક્તિ હું બોલું સાબરકાંઠા નો પ્રવાસ રઘુવી ચૌધરી કાળ ભરી આ નયનો કામણ મને ગમે છે કારણ નહીં આપું કારણ મને ગમે છે વાહ વાહ

આપણા નરસિંહ મહેતાએ જોઈએ તો કૃષ્ણ ભક્તિ એટલે કે બાર પ્રેમ લક્ષણ ભક્તિઓના આધારે એમને કવિતાઓ લખેલી છે જેમ કે વૈષ્ણવ વજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે જળ કમળ ચાંદી જાણે બાળા એને એવા રે અમે એવા વળી તમે કહો છો તે વારે એમની જે પત્ની છે ને નરસિંહ મહેતાની પત્ની જ્યારે આપણા કોણ છે નરસિંહ મહેતાના પત્નીનું નામ શું છે માણેકભાઈ આ માણેકબાઈનું જ્યારે અવસાન થઈ જાય છે તો આ એમના માટે પણ એક પંક્તિ લખે છે કે ભલું થયું ભાંગી જંજાળ હવે તો સુખેથી બજશું શ્રી ગોપાળ હેને કે ભલું થયું ને હવે ભાંગી જંજાળ એમના અવસાન પછી લખે છે હવે તો સુખેથી ભજશુ શ્રી ગોપાલ તો એવા આપણા નરસિંહ મહેતા કે જેનો તળાજા ભાવનગર ખાતે જન્મ થયેલો છે કયું છે પદ્ય વાર્તા છે પ્રેમાનંદ જોઈએ તો પ્રેમાનંદ આખ્યાન સાથે સંકળાયેલા છે તો આખ્યાનમાં પણ એક વસ્તુ યાદ રાખવાની છે આખ્યાન સાથે ત્રણ કવિઓ સંકળાયેલા છે

કોઈનું સ્ત્રીનું મુખ પણ જોતો નથી અને કોઈ સ્ત્રી સાથે વાત પણ કરતો નથી અને ત્યારે મીરાબાઈ કહે છે કે આ સંસારમાં કૃષ્ણ સિવાય બીજા કોઈ પુરુષનો જન્મ જ થયો નથી અને અંતે જીવા ગોસાઈ મીરાબાઈના દર્શન કરવા માટે આવે છે અને મીરાબાઈના દર્શન કરે છે હેના આપણા નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતા કયા કયા રાગ સાથે સંકળાયેલા છે ચલો ફટાફટ ક્વિક આન્સર કરવાનો છે નરસિંહ મહેતા કયા કયા રાગ સાથે સંકળાયેલા છે

મસ્ત મસ્ત લખો છો તમે ગઝોલો પ્રભાત્યા કે રાગ સાથે સંકળાયેલા એક તો મલહાર મલ્હાર રાગ સાથે સંકળાયેલા બીજું રામગ્રી રાગ સાથે સંકળાયેલા અને ત્રીજો આવશે કેદારો કેદારો સાથે સંકળાયેલા મહેતા ત્રણ મલહાર રામગ્રી અને કેદારો સાથે સંકળાયેલા છે ઓકે વેરી ગુડ ચલો વેલ ડન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તારે માથે નગારા વાગે છે મોતના પદના રચ્યતા કોણ છે મુક્તાનંદજી નિર્ગુણાનંદજી સ્વામી વાસુદેવાનંદ સ્વામી કે દેવાનંદ સ્વામી ચલો ફટાફટ ક્વિક આન્સર આપવાનો છે

એ રીટર્ન આવતી વખતે અને જતી વખતે રામગ્રી રાગ ગાય છે હવે એક દિવસ મારે ફરીથી હવે આ લેક્ચર પૂરો થાય ને ફરીથી મારે આ લેક્ચર મારે જોવું પડશે તમે જોવું કે નહીં જો કારણ કે બધા એટલી મસ્ત મસ્ત ગઝલો લખે છે ને એટલા સાહિત્યમાં હું કે રસ રસબોળ થઈ ગયેલા છે ને વાત જ કરોમાં તમે મન મૂકીને વર્ષો અમે તો જાપટું નહીં ફાવે અમે તો હેલીના માણસો છીએ અમને આ માવઠું નહીં ફાવે વાહ બેફામ બખ્તર વેરી ગુડ વેરી ગુડ ચાલો આજે તો સાહિત્યમાં રસ તરબોળ થઈ ગયા છે બધા આનંદભાઈ જાની વાહ વાહ મારા મમ્મી સવાર સવારમાં મોબાઈલમાં વગાડે યસ મફતભાઈ બધાના ઘરે પ્રભાતિયા તો સવારમાં વાગતા જ હોય છે

આમાંથી કઈ જોડ છે જે ખોટી છે ખોટી જોડ જણાવો ડૂબી જાય છે મને એ નથી સમજાતું કે એવું કેમ ને થાય છે વાહ વાહ આન્સર કહે છે ચલો તેત્રીસ માં નંબર નો આન્સર કરો ઘણી પંક્તિઓ સાઈડમાં રાખો

દીકરો હતો અજોભા લગ્ન કોની સાથે થાય છે પાનભાઈ સાથે થાય છે પોતાના શિષ્ય બનાવે છે હે ગંગા જન્મ ક્યાં થયેલો છે રાજપરા ભાવનગર ખાતે થયેલો છે રાજપરા ખાતે હે રાજપરા કહેવામાં આવે છે પોતાનું ઘર સત્સંગ માટે ટૂંકું પડવા લાગે છે એટલા માટે પોતે ગામડે રહેવા જાય એટલે કે પોતાના ખેતર રહેવા જતા રહે છે અને ત્યાં જ પોતે સત્સંગ કરતા હોય છે હવે એવું કહેવામાં આવે છે ને કે જેટલા આપણા સપોર્ટ કરવાનો હોય એને કરતાં ડબલ આપણા વિરોધી પણ હોય

કારુભાને એના વર્ષે દિવસે પરસે પસ્તાવો થાય છે કે જેમ આ સિદ્ધિનો ઉપયોગ કરો ને ખોટો કેમ કે જો હવે રાજાના પુત્રનું પણ અવસાન થશે કોને બોલાવે કારુભાને બોલાવો ભાઈ ગામમાં કોઈનો અવસાન થયું કે બોલાવો કારુભાને હે ને તો આવી રીતે બધા કારુભાને બોલાવશે તો કોઈ મરશે જ નહીં ગામમાં એટલે કારુભાને પસ્તાવો થાય છે ને પસ્તાવો રૂપે તેઓ નક્કી કરે છે કે મારે હવે સમાધિ લઈ લેવી છે અને જેની સમાધિ સમઢિયાળાના કારુભાલ નદીને કિનારે આવેલી છે પૂંજાબેન અને હિરલબેન રાઈટ છો તમે દરરોજના એક દિવસનું એક ભજનની રચના કરવાની અને પાન પાણી સંભળાવવાનું અને આવી જ રીતે બાવન દિવસ સુધી કેટલા દિવસ સુધી બાવન દિવસ સુધી બાવન ભજનની રચના કરે છે અને કોને સંભળાવે છે પાનબાઈ ને સંભળાવે છે અને ત્રેપન માં દિવસે કોણ સમાધિ લઈ લે છે ગંગા સતી સમાધિ લઈ લે છે એ પણ કાળુભાની જ્યાં સમાધિ આવેલી હોય ને એની બાજુમાં જ એ સમાધિ લઈ લે છે

નથી ગમતું ઘણો પણ કંઈક તો એવું ગમે છે જે બસ એના જ કારણે આ ધરતી પર રહ્યો છું કરશનદાસ માણેક વાહ વાહ વીજળીના ચમકારે મોતીડા પોરવરે પાનભાઈ વેરી ગુડ જલારામ બાપાના તેવું ગુરુ છે ભોજા બગડ ચલો આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન સિંહને શસ્ત્ર શા અને વીર ને મૃત્યુ શા આ પંક્તિના સર્જક એટલે કે કયા કવિની છે ચલો જણાવો કવિ કલાપી બખર ઠાકર નાનહાલાલ કે કવિ કાંત

વલ્લભ મેવાડ અને ધોળા મેવાડ આવશે બંને ભાઈઓ ત્યાર પછી રાજ્ય સાજિયા અને મરસિયા કોને કહેવાય જ્યારે મરણ પ્રસંગે જે ગાવામાં આવે કહેવામાં આવે છે જેના સર્જક કોણ છે બાપુ સાહેબ ગાયકવાડ વાર્તાના સર્જક પદ્ય વાર્તાના સર્જક

આ પંક્તિના જે સર્જક છે હલાલ છે નાનહલાલ ની એક પણ એક પંક્તિ સૌથી વધારે ફેમસ છે પાર્થ ને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ પંક્તિના સર્જક કોણ છે નાનહલાલ કે પાર્થ ને કહો હવે ચડાવે બાણ

પંક્તિના કોણ કોણ છે 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 ઠાકર ઠાકર ઠાકોર બળવંતરાય કલ્યાણરાય ઠાકર જેને સોનેટના પિતા કહેવામાં આવે છે જેની પંક્તિ કઈ છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો નરસિરાવ દિવેટિયા છે કામિની જલાભી જલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમ સર માહી સરતી કામિની કોકિલ કેરી કુંચન કરે છે સાગરે ભાસતી ભવ્ય ભારતી આ આખી પંક્તિ છે હે ક્યાંથી શરૂઆત ક્યાંથી થાય કે જલાધી જલ ઉપર દામિની દમકતી યામિની ઓમ સરમાહી સરતી કામિની કોકિલ કેરી કુંજન કરે છે અને સાગરે ભસ્તી ભવ્ય ભારતી જેના સર્જક કવિકાંત છે મણિશંકર રત્નજી ભટ્ટ કહેવામાં આવે છે સ્વર્ગથી ઉતર્યું છે અને એમાં પાપી ડૂબકી દઈને શું બને છે પુણ્યશાળી બને છે ચડકાની તલવાર કવિ ની જ છે કોની છે

અને ત્રીજી પત્ની નું નામ શોભના શોભના હેના રમાબા સાથે જ એક દાસી આવે છે આ દાસી નું નામ હોય છે મોંગી આ મોંઘી સાથે જ લગ્ન કરી અને એનું નામ શું આપે છે શોભના નામ આપે છે આ રમાબા છે આપણા કવિ કલાપીથી આઠ વર્ષ મોટા હોય છે એટલા માટે એની સાથે સરખી રીતે નથી બનતું આનંદી બા કવિ કલાપીથી બે વર્ષ મોટા હોય છે અને જયારે શોભના છે એમનાથી એટલે કે મોંઘી છે કેટલા વર્ષ નાની હોય છે સથી સાત વર્ષ નાની હોય છે શું હોય છે સથી સાત વર્ષ નાની હોય છે અને જયારે

કોની સાથે મોંઘી સાથે પણ જયારે એમની સાથે પ્રેમ થઈ જાય છે રમાબાને ખબર પડે છે ત્યારે મોંઘી ના લગ્ન એની જ્ઞાતિના છોકરા સાથે પણાય દે છે અને એના વિરહમાં કવિ કલાપી આપણા પ્રણય કાવ્યો લખે છે શું લખે છે પ્રણય કાવ્યો પ્રણય પ્રણય કાવ્યો લખે છે પ્રણી કાવ્યો કયા કયા છે સૌપ્રથમ પ્રથમ પ્રાણી કાવ્ય જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ સુ આંખો થી યાદી જરે છે આપની હે ને કે જ્યાં જ્યાં મારી નજરે ઠરે છે ત્યાં કોની યાદો રહેલી હોય છે મોંઘીની અને મારી આંખમાંથી જે આંસુ જરી રહ્યા છે ને પડી રહ્યા છે ને એમાં પણ કોની યાદ છે મોંઘીની હવે આનાથી વધારે સ્પીડ કેવી રીતે હોય વાઘેલા ભાઈ વાઘેલા મેરુભાઈ હવે મારું ગળું દુખે છે મફતભાઈ હો તમે મારી પાસેથી ભણી ભણી સાહિત્ય રસિક ના થઈ જાઓ કે કે મારે પણ સાહિત્ય લખવું પડશે ચાલો આગળ છે જિંદગીઓમાં હસ્તરેખામાં નથી હોતી જણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી આ પંક્તિના સર્જક ગઝલકાર કયા છે જણાવો અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા કે બેફામ યસ પ્રણય અને અશ્રુના કવિ આપણા કવિ કલાપીને કહેવામાં આવે છે અત્યારે હવે હું કોઈ નહીં હવે કોઈ પંક્તિઓ લખશે નહીં કેમ કે અત્યારે મને પંક્તિઓ વાંચવાનો ટાઈમ નથી અને હું કોઈની પંક્તિઓ વાંચીશ નહીં ઘરે જઈને અલગથી હું ફરીથી મારો વિડીયો જોઈશ અને બધી પંક્તિઓ વાંચીશ અત્યારે પંક્તિઓ વાંચવાનો બિલકુલ ટાઈમ નથી ચલો ક્વિક આન્સર આપો આપણે આગળ વધવાનું છે આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે ત્રીસ મિનિટની ની વાર છે અને ક્વેશ્ચન હજી ત્રીસ દસ બાકી છે ચલો દસ નહીં આમ તો ચૌદ જેટલા ક્વેશ્ચનો બાકી છે

દિવસો જુદાઈ ના જાય છે અને જશે જરૂરી મિલન સુધી અને મને હાથ જાલી ને જઈ થઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી આ પંક્તિના સર્જકનું નામ જણાવો ચલો મરીજ ગની દહીવાલા શૂન્ય પાલનપુરી કે જન્મ માંત્રી તમે છે ને જયારે પણ અંતર આપતા હોય ને તો આગળ આમ સાડત્રીસ નંબર કરવાનો છે સાડત્રીસ માં એ બી સી અને ડી જે રીતે આવતું હોય એ રીતે ચલો કનિ દહીવાલા ઓકે વેરી ગુડ મુકેશભાઈ નયનભાઈ નો પણ આન્સર આવે છે દીપતી ગામિત ઓકે મયુરભાઈ કેતનભાઈ ચલો વિશાલભાઈ નીતાબેન ઓકે બલદાણિયા મફતભાઈ ચલો ધારાબેન

હું માનવી માનવ ઘણું માશંકર જોશી ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી અદેસર ખબરદાર જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો મેઘાણી નમતાને સૌ કોઈ રીજે નમતાને ને મહુમાન અયોગ્ય વિધાન જણાવો ચલો

ઓલરેડી મેઘાણીની કૃતિ બોલું મેઘાણી એટલે કે જવેચંદ મેઘાણી મેઘાણી ની પંક્તિઓ કઈક આવી રીતે જાણીતી છે જેમ કે ઘટમાં ઘોડા આતમ વિજે દીઠેલી ભોમ પર માંડે આ પંક્તિના સર્જક જવેચંદ મેઘાણી છે અને જોઈએ કે હે રાજ મને લાગ્યો કસુમીનો રંગ રાજ મને લાગ્યો કસુમીનો રંગ એ પણ પંક્તિના સજક જવેચન મેઘાણી છે મારું મન મોર બની થનગટ કરે મારું મન મોર બની થનગટ કરે એ પણ પંક્તિના સજક જવેચન મેઘાણી છે અન્ય જોઈએ નથી જાણ્યું અમારે પંથ સિયાફત પડી છે ખબર છે એટલે કે માતની હાકલ પડી છે એ પણ પંક્તિના સજક જવેચન મેઘાણી છે અને મે જવેચન મેઘાણી ને જારે સિંદુડો કાવ્ય સંગ્રહ લખે છે કયો કાવ્ય સંગ્રહ સિંધુડો કાવ્ય સંગ્રહ લખે છે અને આ સિંધુડો કાવ્ય સંગ્રહમાં એની અંદર એમને દેશભક્તિના કાવ્યો અને આપણે જે લોકોને જાગૃત કરવા માટેના ધગધગતા પ્રવચનોનો આલેખન કરેલું એટલા જ માટે અંગ્રેજ સરકાર દ્વારા એને જપ્ત કરી લેવામાં આવે છે કોના દ્વારા અંગ્રેજ સરકાર દ્વારા અને ત્યારે જ્યારે એમના જે એનો જે અંગ્રેજ સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે છતાં પણ ઝવેરચંદ મેઘાણી છે એમની ડુપ્લિકેટ નકલો બહાર પાડે છે વેચવાનું એટલા માટે અંગ્રેજ સરકાર દ્વારા જવેચંદ મેઘાની ધરપકડ કરવામાં આવે છે એનો કેસ છે ધંધુકાની કોર્ટમાં ચાલે છે અને ન્યાયાધીશનું નામ છે ઈશાની નામના ન્યાયાધીશ છે આ ઈશાની નામના ન્યાયાધીશ એમને એક વર્ષ બે વર્ષની જેલની સજા અને હજાર રૂપિયાનો દંડ ફટકારે છે અને આ ઈશાન એક મુસલમાન ન્યાયાધીશ છે એમની પરમિશન લઈને તેઓ છેલ્લું પ્રાર્થના ગીત આ કોર્ટમાં કઈ ધંધુકાની કોર્ટમાં તેઓ છેલ્લું પ્રાર્થના ગીત ગાય છે કયું પ્રાર્થના ગીત

ભય કયો મરેલાના રુધિર અને જીવતાના આસુડા સમર્પણે સૌ તારે પ્યારા પ્રભુ નથી જાણ્યો અમારે પાંચ સી પડી છે ખબર છે એટલે કે માતની હાકલ પડી છે કોની છે જવેરચંદ મેઘાણી જવેરચંદ મેઘાણીની વાત જ ના કરાય એક નાના નાના પાદરે જઈને લોકોને મળે છે લોકોની સંસ્કૃતિ લોકોની બોલી જોવે છે ને એના આધારે જે સાહિત્ય લખે છે ને એને લોક કહેવામાં આવે છે દુલા ભાયા કાગ છે એ પણ લોક સાહિત્ય સાથે સંકળાયેલા છે જ્યારે દુલાભાઈ આ કાગ ને જવેચન મેઘાણી એક નાના એવા નેહડામાં જાય છે અને એના સ્વાગત કરવા માટે એક 14 વર્ષની જે બાળકી છે રોટલા ઘડી રહી હોય છે અને એમને ખવરાવી રહી હોય છે ત્યારે આ 14 વર્ષની બાળકી જ્યારે બાર એક અવાજ એક બૂમ પડેલી હોય છે કે ભાગો સાવજ આવ્યો ભાગો સાવજ આવ્યો સાવજ નો અર્થ થાય સી ઘણા બધા વિદ્યાર્થીઓને સુરતી સુરતે સાવજ એટલે શું

બાળકી છે જયારે સાવજ ને ભગારી રહી છે એનું આબેહુબ વર્ણન જવેચંદ મેઘાણી પોતાની ચારણ કન્યા કાવ્યમાં લખે છે કયા કાવ્યમાં લખે છે ચારણ કન્યા કાવ્યમાં લખે છે આ ચારણ કન્યા જે કાવ્ય છે

મેઘાણી જયારે કસુંબી નો રંગ કસુંબી નો રંગ કાવ્ય છે એ કાવ્ય કઈ કૃતિમાં આપેલું છે તો યુગ વંદના માં યુગવંદના આ યુગ વંદના કાવ્યમાં શું કે કાવ્ય સંગ્રહમાં આપેલું છે કયું કસુમીનો રંગ ખાવે કસુમીનો રંગ એટલે કયો રંગ થશે યાદ રાખવાનું છે એક્ઝામમાં પૂછા ગયેલું છે કસુમીનો રંગ એટલે કયો રંગ થશે કસુમીનો રંગ એટલે કે પ્રેમ અને શૌર્યનો રંગ બલિદાનનો રંગ અને ત્યાગનો રંગ થશે શું થશે પ્રેમ અને શૌર્યનો રંગ બલિદાનનો રંગ અને ત્યાગનો રંગ એટલે કે કસુમીનો રંગ બધા મને હું કહેવાય કે જ્યારે હું ભણાવતી હોં તો મને મેં અંદર ક્વશન પૂછું ને કશુમીનો રંગ એટલે કયો રંગ થશે તેમ કે કેસુડાનો રંગ

જ્યારે આપણા જવેચંદ મેઘાણી છેલ્લું પ્રાર્થના ગીત ગાય છે ને ધંધુકાની કોટમાં ત્યારે આ ઈશાની મુસલમાન ન્યાયાધીશ છે ને એમની પણ આંખોમાં આંસુ આવી જાય છે કારણ કે આ છેલ્લું પ્રાર્થના ગીતથી આપણા જવેચંદ મેઘાણી ખૂબ જ જાગૃત થયેલા જાણીતા થયેલા હે ને જેમ કે છેલ્લું પ્રાર્થના ગીત છે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીર તેને કંપાવતી એમાં ભય કથાઓ મરેલાના રુધિર અને જીવતાના આંસુડા સમર્પણ એ સૌ તારે કદમે પ્યારા પ્રભુઓ ચલો આગળ વધીએ યસ એમનો જન્મ ચોટીલા ખાતે થયેલો છે એની કર્મભૂમિ ભૂમિ બોટાદ છે ચલો અહીંયા આન્સર આવે છે સી કારણ કે અહીંયા મેઘાણી નથી કરશનદાસ માણેકની કૃતિ છે નેક્સ્ટ ચારણ કન્યા શિવાજી હાલડી કસુંબી રંગ કોઈનો લાડક વાયો જેવા લોકપ્રિય ઉત્તમ કાવ્યોના સજકનું નામ જણાવો થર્ટી નાઇન નંબરનો ક્વેશ્ચન છે ઓપ્શનો તમારી સામે રહ્યા છે કનૈયાલાલ મુલશી ઉમાશંકર જોશી સુંદરમ કે જવેચંદ મેઘાણી ચલો ફટાફટ આન્સર આપવાનો છે હમણાં જ આપણે રિવિઝન કર્યું કેમ બધા રોવા લાગ્યા

કોણ ઝુલાવે શિવાજી ને નિદ્રણ આવે માથા જીજા બાઈ ઝુલાવે શિવાજીનું હાલડુના સજગ પણ જવેચંદ મેઘાણી હે રાજ મને લાગ્યો કસુમીનો રંગ રાજ મને લાગ્યો કસુમીનો રંગ એના પણ સજગ જવેચંદ મેઘાણી કોઈનો લાડકવાયો જે જેલવાસ દરમિયાન તેઓ લખે છે જ્યારે સિંધુડો કાવ્યના લીધે અને બે વર્ષની જેલવાસ થયેલી ને આ બે વર્ષની જેલવાસ દરમિયાન કોઈનો લાડકવાયો વાયુ કાવ્યની રચના કરે છે અને જેલ ઓફિસની જેલ ઓફિસની

માં બાળકને ચાલે તો તેમ તે તેની પ્રકૃતિ છે પણ બાળક છે માને ચાહે તો તેની સંસ્કૃતિ છે આ વિધાન કોનું છે ચંદ્રકાંત શેઠ ધ્રુવ ભટ્ટ સ્વામી સચ્ચિદાનંદ કે હસુ યાજ્ઞિક ચલો ફટાફટ ક્વિક આન્સર આપવાનો છે યસ ઉમાશંકર જોશીને ઉપનામું આપણે જોઈએ તો વાસુકી વિશ્વ શાંતિના કવિ અને શ્રવણ એમના ઉપનામો છે વેરી ગુડ ચલો પાંચ વાગ્યા સુધી બસ હવે દસ મિનિટ છે પચાસ ક્વેશ્ચન પૂરા કરવાના છે ચલો ફટાફટ ફિક આન્સર આપો તો ફટાફટ જઈએ મુકેશભાઈનો ફર્સ્ટ આન્સર આવે છે 40 માં ડી આન્સર આવે છે ડોક્ટર હસતું યાગની ચલો બીજું કોય છે ડી ડી આન્સર ડી આન્સર ડી આન્સર ચલો વેરી ગુડ વેરી ગુડ ડી આન્સર ને એ આન્સર આવે છે બધાનો તો અહીંયા રાઈટ આન્સર છે સી આન્સર મોસ્ટ ઓફ બધા ધોવાન ધુવાણ થયેલું છે સ્વામી સચ્ચિદાનંદની છે માં બારકને ચાહે

ઉમાશંકર જોશીને વર્ષ ઓગણીસો સડસઠ અને માં સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે બીજું ચલો ચલો આનો આન્સર આપો ફટાફટ એકતાલીસ માં નંબરનો ક્વેશ્ચન છે એકતાલીસ માં નંબરનો ક્વેશ્ચન માં હા હવે ગાડરીઓ પ્રવાહ વહે છે વિપુલભાઈ ગાયત્રી બેન થેન્ક યુ

આગળ શેઠ જ આવશો કે આ અનિલ જોશીની છે કન્યા વિદાય કાવ્ય એ અનિલ જોશીનો છે સમય સાંજનો ઢોલ ઢબુકતો જે કન્યા વિદાય કાવ્ય અનિલ જોશી છે હવે પછીનો જે આપણો બીજો વિભાગ આવે છે સાહિત્ય સર્જન હવે આપણે થોડુંક શોધતો હતો ફૂલ અને શોધતી હતી ચલો આવી ગયા કે નહીં આવ્યું ઓલ ઓકે ચલો અવાજ આવે છે કે નથી આવતો મારો ઓલ ક્લિયર ગયું

ચલો ઓલ ઓકે છે આવી ગયું છે ઓકે ડાયરો હજી આપણે પૂરું નથી કરવાનો હજી તો આપણી જમાવટ ચાલી રહી છે તો આવી રીતે પૂરું થોડું ને થાય ચલો ફટાફટ આવી જાવ જે પણ વિદ્યાર્થીઓ જતા રહ્યા હોય ચા પાણી પી લીધા હોય તો ફટાફટ પાછા આવી જાવ જોઈએ આપણે કેટલામાં નંબરનો ક્વેશ્ચન ચાલતો હતો ત્રેવીસ માં નંબરનો ઓલ ઓકે છે ઓકે ડન છે વેરી ગુડ ચલો

કોઈનો વાંક નથી અહીંયા હે ને YouTube વાળાનો છે આપણો કોઈનો વાંક નથી ચાલો આગળ જઈએ 44માં નંબરનો ક્વેશ્ચન હતો નીચેનામાંથી કઈ કૃતિ ખંભાતનું વર્ણન જોવા મળે છે ચાલો જણાવ નીચેનામાંથી કઈ કૃતિ છે કે જેમાં ખંભાતનું વર્ણન જોવા મળે છે સીરી ભદ્ર ફાંગુ સંદેશક રાસ કે ભરતેશ્વર બાહુબલી રાસ કે રાજદેવ આવી ગયું ચાલો તો આવી ગયું હોય તો ધારાબેન ફટાફટ આન્સર આપવાનો છે હા યસ અરે સાચી વાત છે કે આપણને બધા એટલો બધો મસ્ત લેક્ચર જોતા હતા એક હું કહેવાય સ્પીડ પકડી લીધેલી સારી એવી અને યુટ્યુબ વાળા ને ના જોવાયું આપણું સારું એટલા માટે એને કે મેડમ પેપર અહીંયા જ ફોડી દેશે એની કરતા હું પહેલા જ કટ કરી નાખું નેટ ચલો અહીંયા શું આન્સર આવશે ચલો ફટાફટ

અહીંયા ખબર નહીં હેમચંદ્રુર્ય હેમચંદ્રાચાર્ય નહીં રચના કોણ કરે છે અસાઈ ઠાકર જ કરે છે ત્યાર પછી જોઈએ અહિયાં રણમલચંદ બીજામાં એ આવશે સોરી બીજે ચંદ્ર સૂર્ય આવશે વન મિનિટ પેલામાં આપણે જોઈએ બી

ચલો છેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન છે ફટાફટ આન્સર કરવાનો છે ચલો ફટાફટ છેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન હવે આવી ગયા છે તો એનો આન્સર આપવાનો છે કેતનભાઈ ચલો સાઈડમાં રહીએ સાઈડમાં જ છે ચલો સી 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 આવશે બી પણ કહે છે છે ઓકે આન્સર આન્સર વેરી વેરી ગુડ ગુડ સાવનભાઈ વેરી ગુડ રાઈટ છે રાઈટ છે સી આન્સર સી આન્સર ચલો અહીંયા સી ઇઝ રાઇટ આન્સર આવશે પ્રેમાનંદ સાહિત્ય સભા અહીંયા પ્રેમાનંદ જોઈએ તો પ્રેમાનંદ ક્યાંના હતા એમનો જન્મ થયેલો વડોદરામાં વડોદરામાં

કોને કરેલી છે ગુજરાત સાહિત્ય સભા અને પરિષદ આ બંનેની કમેન્ટ કરવાની છે યસ પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા ખાતે આવેલી છે અને એના જ દ્વારા પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે નર્મદ દ્વારા નર્મદ સુવર્ણ નર્મદ સાહિત્ય સભા છે એના દ્વારા નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે યસ

ખાસ યાદ રાખવાનું છે ગુજરાત સાહિત્ય પરિષદ જેની સ્થાપના શામળ થયેલી છે શામળ પધ્યુ વાર્તા સાથે પ્રેમાનંદ આખ્યાન સાથે અખો છે છપ્પા સાથે સંકળાયેલો છે છપ્પા કોને કહેવામાં આવે છે ચાલો જોઈ લઈએ છપ્પા કોને કહેવાય છ છ પંક્તિઓ છ પંક્તિઓના ના સમૂહને શું કહેવામાં આવે છે છપ્પા કહેવામાં આવે છે આ છ પંક્તિઓ છે એ કટાક્ષમાં લખાયેલી હોય છે શેમાં લખાયેલી હોય છે કટાક્ષમાં લખાયેલી હોય છે માનવ જીવનને વાસ્તવિક જીવનનો જે ખ્યાલ કરાવે એને છપ્પા કહેવામાં આવે છે એમાં આપણે જોઈએ તો શરૂઆતની જે ચાર પંક્તિઓ છે એ કયા છંદમાં લખેલી હોય છે રોળા છંદમાં લખાયેલી હોય છે અને બાકીની જે બે પંક્તિઓ છે ઉલાળા છંદમાં લખાયેલી હોય છે કયા છંદમાં ઉલાળા છંદમાં આપણે છપ્પાનું ઉદાહરણ લઈએ તો એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂંજે દેવ હે ને આંધળો સસરો અને સરગટ બહુ કથા સાંભળવા ચાલ્યા સહુ કહ્યું કશું અને સાંભળ્યું કશું આંખનું કાજલ ગાલે ગસ્યું તીરત કરતા ત્રેપન વહ્યા જપ માળાના નાકા ગયા જ્યારે માનવ જીવનને વાસ્તવિક જીવનનો ખ્યાલ કરાવે અને શું કહેવામાં આવે છે છપ્પા જે કેટલી પંક્તિઓના બનેલા હોય છે છ પંક્તિઓના જેમાંની શરૂઆતની ચાર પંક્તિઓ રોળા છંદમાં અને બાકીની બે પંક્તિઓ કયા છંદમાં લખાયેલી હોય છે ઉલાળા છંદમાં યસ કહ્યું કશું ને સાંભળ્યું કશું વેરી ગુડ ચલો આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નળાખ્યાનમાં આવતો જે નળ રાજા છે એ કયા દેશનો રાજા હતો ચલો અયોધ્યાનો હતો કનોજનો હતો નેશદનો હતો કે પછી નેપાળનો હતો

હવે જોઈએ ટોટલ જે હાઈકુ છે વિભાજિત હોય ને હે ચાલો પ્રથમ પંક્તિ ત્રણ પંક્તિમાં વિભાજિત હોય તો એક પંક્તિ આ બીજી પંક્તિ ને ત્રણ પંક્તિમાં વિભાજિત છે યસ છે હવે જોઈએ પ્રથમ પંક્તિમાં પાંચ અક્ષર યસ બીજી પંક્તિમાં સાત અક્ષર છે યસ ત્રીજી પંક્તિમાં પાંચ અક્ષર છે યસ છે આ ત્રણ કુ કહેવામાં આવે છે ચલો અહીંયા રાઈટ આન્સર આવે છે નેશદ આન્સર આવશે ઓકે નેશદ રાજા હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોયા અડતાલીસ માં છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે જાન

કાળો દોરો કરું હવન કરવો પડશે હવે તો એક કરો આવે છે અવાજ આવે છે જો આવી રહ્યો હોય તો ફરીથી કમાઈને કરો ડન હાય તો થમની નિશાની કરી આપો અવાજ આવી રહ્યો છે મારો તમારી સુધી જો આવી રહ્યો હોય તો ફટાફટ મને એક વખત થમની નિશાની કરી આપો જોનો आवाज આવી રહ્યો છે ચલો યસ 48મા નંબરમાં શું આન્સર આવે છે ડી આન્સર આવે છે સોલંકી संदीपભાઈ ઈ આન્સર કહે છે धर्मेंद्रભાઈ ડી આન્સર લેખે ડી 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 આન્સર કેતનભાઈ પણ ડી આન્સર ઓકે યસ રાઈટ આન્સર આયા ડી છે શ્રી કેરવણી કારણ કે શ્રી કેરવણી છેના સર્જક કોણ છે नर्मद છે

મારો અવાજ તમારી સુધી આવી રહ્યો હોય તો ફટાફટ એક વખત થમ કરી દો અવાજ આવી રહ્યો છે કે નહીં યસ કે નો માં આન્સર આપો ચલો મુકેશભાઈ આન્સર આપો

કાલે ફરીથી મળવાનું છે બસ બે જ ક્વેશ્ચન માટે તમે ટક્યા રહો મને બે ક્વેશ્ચન માં તમારે આન્સર આપવાનો છે એમાં ફોર્ટી નાઇન મો ક્વેશ્ચન છે નર્મદે જગત નો ઇતિહાસ કયા નામે લખ્યો છે ઓપ્શનો તમારી સામે છે અમેરિકાનો રંગ વિશ્વનો ઇતિહાસ દુનિયાનો ઇતિહાસ કે રાજ્ય રંગ ચલો શું આન્સર આવશે ફોર્ટી નાઇન માં મીનાક્ષી બેન ફર્સ્ટ આન્સર ડી આન્સર આવે છે મુકેશભાઈ નર્મદ કહે છે કાલે બે વાગે છે કાલે બે વાગ્યે ડી અને સી આન્સર આવે છે બી આન્સર સી સીડી બી આન્સર ઓકે ડન છે અહીંયા રાઈટ આન્સર આન્સર આવે છે ડી આવશે રાજ્ય રંગ એમને જગત નો નર્મદે જગતનો ઇતિહાસ કઈ સેવા કઈ પુસ્તકમાં રાજ્ય રંગ પુસ્તકમાં લખેલો છે નેક્સ્ટ જોઈએ હિન્દુસ્તાન મધ્ય એક ઝૂપડું નામની નવલકથા કોની છે ચલો જણાવો ઓપ્શનો તમારી સામે છે પચાસ માં ને લાસ્ટ ક્વેશ્ચન છે ફટાફટ ક્વિક આન્સર કરવાનો છે નર્મદ નંદશંકર શંકર મધુસૂદન કે નવલરામ ચલો ફટાફટ ક્વિક આન્સર કરવાનો છે બધા જ વિદ્યાર્થીઓએ છેલ્લો ક્વેશ્ચન છે

ઓકે મધુસૂદન પારેખ જેનો હમણાં તાજેતરમાં અવસાન થયેલું છે એની વાત છે ઓકે તો અહિયાં સુધી આપણું સાહિત્ય ખતમ થાય છે પૂરું થાય છે આ છેલ્લો ક્વેશ્ચન હતો આપણે જોઈએ એના પછીની તલાટીકમ મંત્રી અને જનરલ ક્લાર્કની બુક્સ આપી છે પણ તમારે જોઈ લેવું જનરલ નોલેજ જે હમણાં તાજેતરમાં ફર્સ્ટ એડિશન બહાર પાડેલું છે એમનો ઘણો બધો સારો રિસ્પોન્સ મળેલો છે સામાન્ય જ્ઞાન વન અને ટુ એ પણ ખૂબ જ સારો સામાજિક વિજ્ઞાન પણ ઓકે એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરેલી હોય તો આ બધા જ કોર્સ તમારે એપ્લાય કરી લેવાના છે ચાલો

તમારે ઓલમોસ્ટ બધું રિવિઝન થતું હોય જે નવા સ્ટુડન્ટ હશે એમને એક વખત ફરીથી ધ્યાનમાં આવી જશે કે નહીં આમાં આવું નહીં આવે પણ આવું આવશે ઓકે તમારા બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન તમને આ લેક્ચરમાં મળી ગયા હશે હે ને મેમ એક પંક્તિ લલકારો મેડમ ને પંક્તિ બોલી બોલી ને તો હું ગળું દુખી ગયું છે હવે કેટલી પંક્તિઓ પંક્તિઓ બોલવાનો સમય તમારો છે કુલદીપભાઈ પ્રજાપતિ હે ને ચલો તો સુધી આપણે આપણે રાખીએ થેન્ક યુ કાલે કાલે એક નવા સાથે હે નવા સાહિત્યકારો સાથે જેટલા પચાસ ક્વેશ્ચનો બાકી છે આપણે ટોટલ સો ક્વેશ્ચનો લાવવાના છે પચાસ ક્વેશ્ચનો આજે જોઈ લીધા છે બાકીના પચાસ ક્વેશ્ચનો કાલે આપણે જોવાના છે તો બધાએ હાજર રહેવું ફરજિયાત છે બાકી થેન્ક યુ જેટલા પણ મારી સાથે હાજર રહ્યા છે મારી સાથે જોડાયેલા છે એમને નેક્સ્ટ લેકચરમાં પણ જોડાવાનું છે અને જે વિદ્યાર્થીઓ આ ચેનલને ને લાઈક એટલે કે મારા જે લેક્ચરને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેવાનું છે અને આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અહિયાં સુધી રાખીએ છીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ